તો કેમ છો બધા? મજામાં ને? તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે. આજે આપણે 3 સપ્ટેમ્બર 2020 રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું. સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ. આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, તો શું તમે તે સાંભળવા માટે તૈયાર છો ને અને ઇન્ટરેસ્ટેડ છો ને? સૌથી પહેલાં અતિ મહત્ત્વનો આર્ટિકલ જોઈએ તો લોકસભાની અંદર હવે આ મોન્સૂન સિઝન શરૂ થવાનું છે. સપ્ટેમ્બર 14 જે છે ત્યારથી મોન્સૂન સિઝન શરૂ થાય છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે લોકસભાની અંદર 3 અલગ અલગ પ્રકારના સિઝન હોય છે, 3 અલગ અલગ પ્રકારના સત્ર હોય છે. સિઝનને ગુજરાતીમાં શું કહે? સત્ર. એક તો શિયાળુ સત્ર એટલે કે વિન્ટર સિઝન, એક મોન્સૂન સિઝન એટલે કે ચોમાસું સત્ર, અને એક બજેટ સિઝન એટલે કે બજેટ સત્ર. બરાબર, આવી રીતે અલગ અલગ સત્ર હોય છે. બરાબર, તો લોકસભાની અંદર આ વખતે આજે મોન્સૂન સિઝન ચોમાસું સત્ર 14 સપ્ટેમ્બરથી શરૂ થવાનું છે. તો એમાં લોકસભાએ એવું નક્કી કરેલું છે કે આ વખતે આપણે ક્વેશ્ચન અવર રાખીશું નહીં, પ્રશ્નકાળ રાખીશું નહીં. તમને ખબર હોય જોઈએ પ્રશ્નકાળ એટલે શું. પહેલાં પણ કીધેલું છે, અત્યારે ફરીથી કહી દઉં કે જ્યારે લોકસભાનું સત્ર શરૂ થાય એટલે તરત જ પ્રથમ કલાક જે હોય, પ્રથમ કલાકનો સમયગાળો એ પ્રશ્નકાળનો સમયગાળો હોય, ક્વેશ્ચન અવરનો સમયગાળો હોય. ક્વેશ્ચન અવરનો સમયગાળો ક્યારે હોય? તો પહેલો હોય પ્રથમ કલાક. લોકસભામાં જઈને તરત જ પ્રશ્ન પૂછવા માંડવાના હોય. પ્રશ્ન કોણ પૂછે? તો જનરલી જે તે મિનિસ્ટરને પ્રશ્ન પૂછવાના હોય કોઈ પણ બાબત વિશે. બરાબર, કે સરકારે શું કામ કરેલું છે, કેટલા પૈસા વાપરેલા છે, ક્યાં વાપરેલા છે, કરપ્શન થયેલું છે, નથી થયેલું, આ બધા પ્રશ્ન પૂછવાના હોય. જેના કારણે એક રીતે જવાબદાર એકાઉન્ટેબલ ગવર્મેન્ટ, જવાબદાર સરકારની જવાબદારી જે છે એ સાબિત થાય એની માટે આ લાવવામાં આવેલું હતું. પરંતુ આ વખતે કીધેલું છે કે મોન્સૂન સિઝન ચોમાસાનું સત્ર જે છે એમાં આપણે આ ક્વેશ્ચન અવર રાખીશું નહીં. તમને પ્રશ્ન થાય એની માટે સરકારે શું કારણ આપ્યું? તો સરકારે એવું કીધું કે આ વખતે કોવિડની મહામારી ચાલી રહી છે એટલે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ ને એ બધું જાણી લઈશું, એ જાળવશું, અને એના કારણે આજે એક કલાક આપણો જે વેસ્ટ જાય છે એ વેસ્ટ જવા દઈશું નહીં. હકીકતમાં તો જોઈએ તો એક કલાક કંઈ વેસ્ટ જતો નથી, કારણ કે પ્રશ્ન પૂછવા આવે તો જે સત્ય જે છે એ બહાર આવે છે. પરંતુ હવે સરકારનું એવું કહેવાનું થાય છે કે આપણે આ બંધ કરી નાખી, આ સમય આ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિ છે કોવિડની મહામારીની વચ્ચે, એટલે બંધ કરવાની વાત કરેલી છે. અનંતર એની માટેનું નોટિફિકેશન પણ જાહેર કરી દીધું છે. વિરોધ પક્ષના નેતાઓ, સ્પીકર ને આ બધા લોકો જે છે એ એનો વિરોધ કરી રહ્યા છે કે આવું હોવું જોઈએ નહીં. સરકાર એક રીતે ઇન્ક્રોચ કરી રહી છે, અતિક્રમણ કરી રહી છે. લોકસભાના સભ્યો જે છે એના અધિકારો ઉપર અતિક્રમણ કરી રહી છે. ઓપોઝિશન, વિરોધ પક્ષનો અવાજ જે છે એ સરકાર દબાવી રહી છે એવું કહે છે. ડિનાઇડ ધેમ એન ઓપોર્ચ્યુનિટી ટુ ક્વેશ્ચન ધ, સરકારને જે પ્રશ્ન પૂછવાનો અધિકાર જે છે એ દબાવી રહી છે. સરકારનું એવું કહેવાનું છે કે આ એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિ છે, કોવિડને એ બધું છે, એટલે આપણે સોશિયલ ડિસ્ટન્સિંગને જાળવવાનું છે, તો આવો ટાઈમ વેસ્ટ નહીં કરીએ. ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટ મિનિસ્ટર જે છે એમને એવું કીધેલું છે કે કોવિડની મહામારીથી લડવા માટે આપણે આ સ્ટેપ ઉઠાવેલું છે. લોકસભાના સ્પીકર એટલે કે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના ચેરમેન એટલે કે રાજ્યસભાના સભાપતિ એ બંને એવું પણ ડિસ્કશન, એવી પણ ચર્ચા કરેલી છે કે કદાચ આગળ જતાં અલો કરવામાં આવે અનસ્ટાર્ડ ક્વેશ્ચન, કદાચ જે બિન તારાંકિત પ્રશ્નો જે છે એ અલો કરવા એની પરવાનગી આપી શકાય છે. કારણ કે જે બિન સ્ટાર્ડ અનસ્ટાર્ડ ક્વેશ્ચન જે છે એના જવાબ લેખિત સ્વરૂપે રિટર્નમાં આપવાનો હોય. આપણે આની પહેલાં પણ જોયેલું છે કે આ જે ક્વેશ્ચન હોય ક્વેશ્ચન અવર એની અંદર સ્ટાર્ડ ક્વેશ્ચન અને અનસ્ટાર્ડ ક્વેશ્ચન, તારાંકિત પ્રશ્નો અને બિન તારાંકિત પ્રશ્નો પૂછવામાં આવે. સ્ટાર્ડ ક્વેશ્ચન જે હોય એનો આન્સર ઓરલી આપવો પડે, એટલે કે મૌખિક સ્વરૂપે આપવાનો હોય, અને એમાં સપ્લિમેન્ટરી ક્વેશ્ચન પણ પૂછી શકે, એની ઉપર બીજો પ્રશ્ન પૂછી શકે. અનસ્ટાર્ડ ક્વેશ્ચન હોય એ કેવો હોય? એ રિટર્ન સ્વરૂપે લેખિત સ્વરૂપમાં દેવાના હોય. બરાબર, એટલે કે એ મેન્સ પરીક્ષા હોય એવું સમજી લેવું. તો આન્સર્સ તો એવું કીધેલું છે કે આ ચેરમેનને સ્પીકરે એવી વાત કરેલી કે કદાચ અનસ્ટાર્ડ ક્વેશ્ચન જે છે એને એની પરવાનગી આપી દેશે, કારણ કે એમાં તો સોશિયલ ડિસ્ટન્સિંગને એ બધું એમાં તો લખીને બધું કહેવાનું છે. તો આને કીધું કે આ એક રીતનું એક્સ્ટ્રા ઓર્ડિનરી મેસર ઉઠાવેલું છે કોવિડની મહામારીથી બચવા. નો ક્વેશ્ચન ઓવર ઇન ધ વેરિયસ સ્ટેટ, અને સરકાર દ્વારા અમુક એવું પણ કીધેલું છે કે અમુક રાજ્યની વિધાનસભાઓ જે છે અમુક અલગ અલગ રાજ્યો એની અંદર પણ ક્વેશ્ચન ઓવર હોતા નથી. એક રીતે જોઈએ તો આ સરકાર જે છે એની મનમાની પણ દેખાઈ રહી છે કે બાકી તો એમને જવાબ દેવામાં શું જતું હોય એ પણ મહત્વનો પ્રશ્ન છે. કોવિડની મહામારીથી બચવા માટેનું કીધેલું છે. કયા કયા રાજ્યમાં ક્વેશ્ચન અવર નથી? તો કે આંધ્રપ્રદેશની અંદર, કેરળની અંદર, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, આ બધા એવા રાજ્યો છે કે એ જગ્યાએ કોઈ ક્વેશ્ચન અવર છે નહીં. અને આ બધા એવા રાજ્યો છે કે જ્યાં ભાજપની સરકાર નથી, તો એ જગ્યાએ એમને કોઈ હ્યુ એન્ડ ક્રાય મચાવેલું નથી. વોટ ઇઝ હ્યુ એન્ડ ક્રાય? હ્યુ એન્ડ ક્રાયનો મતલબ એવું થાય કે બહુ મોટો શોર મચાવેલો નથી, ખૂબ મોટો જોરશોરથી મુદ્દો જે છે એ જોરશોરથી ગજવો, એને હ્યુ એન્ડ ક્રાય કહેવાય. તો એવું કરેલું નથી. લાસ્ટ એઇટ સેઝન છેલ્લા 8 સત્રની વાત કરીએ તો 162 અવર જે છે એ ક્વેશ્ચન અવર માટે આપવામાં આવેલા હતા, જેમાંથી 59 જે છે એનો જ ઉપયોગ થયેલો હતો, અને 102 જેટલા કલાક હતા, 102 જેટલા ક્વેશ્ચન અવર એમાં ડિસ્ટ્રપ્શન થઈ ગયેલું હતું અથવા એડજર્નમેન્ટ થઈ ગયેલું હતું, સત્ર જે છે એનો નાશ પામી ગયો હતો, એવો પણ એક ડેટા લોન્ચ કરવામાં આવ્યો. સરકાર એવું પણ કહે છે કે ઉપયોગ તો થતો નથી,
બરાબર. હવે ક્વેશ્ચન અવર વિશે આ એક ગ્રાફિક જે છે એ ખૂબ સુંદર છે, આ તમે યાદ રાખી શકો છો. ફરીથી જોઈ લો, 11 વાગે શરૂ થાય, 11 થી 12 પ્રશ્ન પૂછવાના લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર ક્વેશ્ચન અવર હોય. ક્વેશ્ચન અવર પછી હોય 0 અવર, બરાબર. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, આની પહેલાં પણ સમજાવેલું છે, તો અત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરે. રાઇટ ટુ ક્વેશ્ચન ગવર્મેન્ટ વિલ બી લોસ્ટ. વિરોધ પક્ષનું એવું કહેવાનું છે એ થાય છે કે સરકારને જે પ્રશ્ન પૂછવાનો અધિકાર જે છે એ એક રીતનો અધિકાર છે ઓપોઝિશન પાસે, એ લોસ્ટ થઈ જશે, ખોવાઈ જશે, તો એ એક સારી વસ્તુ નથી. એટલે આ કાઢવું જોઈએ. ગવર્મેન્ટ સેઝ, ગવર્મેન્ટ સરકાર દ્વારા એવું કહેવાનું થાય છે કે ઝીરો અવરની અંદર, ઝીરો અવરની અંદર, હવે જો ઝીરો અવર શું છે એ પણ સમજી લો. ઝીરો અવર મેટર્સ ઓફ અર્જન્ટ ઇમ્પોર્ટન્સ કેસ બી કેન બી રેઇઝ્ડ. ઝીરો અવરની અંદર શું હોય, તો ઝીરો અવરની અંદર અમુક મેટર ઓફ અર્જન્ટ ઇમ્પોર્ટન્સ, અમુક મહત્વના મુદ્દા હોય એ ઉઠાવવામાં આવે અને એના વિશે ચર્ચા કરવામાં આવે. ક્વેશ્ચન અવરમાં શું હોય, પ્રશ્ન પૂછવામાં આવે. ઝીરો અવરમાં શું હોય, તો ઝીરો અવરની અંદર મેટર્સ ઓફ અર્જન્ટ ઇમ્પોર્ટન્સ, અમુક અતિ મહત્વની બાબતો હોય એના વિશે ચર્ચા કરવામાં આવતી હોય. પણ ઝીરો અવરની અંદર કેવું હોય, તો સરકારનું અત્યારે એવું કહેવાનું થાય છે કે ક્વેશ્ચન અવર કાઢ નાખવી અને એની બદલે તમારે કંઈ સવાલ બવાલ પૂછો હોય અથવા કોઈ મુદ્દો ઉઠાવ હોય તો એ ઝીરો અવરની અંદર ઉઠાવજો, ત્યાં અમે જવાબ દઈ દઈશું. પરંતુ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે ઝીરો અવરની અંદર મિનિસ્ટર આર નોટ લાયેબલ ટુ રિપ્લે ટુ ધ ઇસ્યુ રેઝ્ડ ડ્યુરિંગ ઝીરો અવર. ઝીરો અવરની અંદર કોઈ પણ મુદ્દો ઉઠાવવામાં આવે તો મિનિસ્ટરને જવાબ દેવો જરૂરી નથી, એને મજા આવે તો જવાબ દે એની મરજી પ્રમાણે. પરંતુ જો ક્વેશ્ચન અવરની અંદર પ્રશ્ન પૂછવામાં આવે તો મિનિસ્ટરે જવાબ દેવો ફરજિયાત બની જાય છે, એ રેગ્યુલેટર થઈ જાય છે અને એનું નિયંત્રણ કરવામાં આવે છે, બરાબર. કારણ કે એની બધાના નિયમો લોકસભાની જે ગાઈડલાઈન, એના ગાઈડલાઈનને એ બધું નક્કી કરેલું છે, એટલે એમાં એ મનમાની ન કરી શકે. પરંતુ ઝીરો અવરમાં પૂછવામાં આવે તો મનમાની કરી શકે છે. તો સરકારે એવું કે મિનિસ્ટર આર નોટ લાયેબલ ટુ રિપ્લે ધ ઇસ્યુ રેઇઝ્ડ ડ્યુરિંગ ઝીરો અવર. આની પહેલા ભૂતકાળની વાત કરીએ તો ભૂતકાળમાં પણ ચાર એવી વખત થયેલી છે, ચાર એવી વખત કે જ્યારે ક્વેશ્ચન અવર જે છે એને ડિલેટ કરી નાખવામાં આવેલું છે અથવા રદ કરેલો છે. પરંતુ એ એક રીતની એક્સ્ટ્રા ઓર્ડિનરી પરિસ્થિતિ હતી, કઈ એ પણ જોઈએ કે પહેલા તો 33મા નંબરનું સત્ર હતું ત્યારે 1961ની અંદર, 93મા નંબરનું સત્ર 1975માં, 98મા નંબરનું સત્ર 1976માં અને 99મા નંબરનું સત્ર 1977માં. આ બધી જગ્યાએ ક્વેશ્ચન અવર રાખવામાં નહોતો આવેલો. વિધાનવાળા વાક્યમાં અતિશયોક્તિવાળું વાક્ય દઈ દે કે અત્યાર સુધી ક્યારેય ક્વેશ્ચન અવર રદ કરેલો નથી તો વાત પડી જાય ખોટી, કારણ કે ચાર વાર રદ કરેલો છે. શા માટે રદ કરેલો એ જોઈ લઈએ. તો કે પહેલાં તો એકવાર ઓડિશાનું બજેટ પસાર કરવાનું હતું, એટલે માત્ર ખાલી તેની માટે જ સત્ર બોલાવેલું હતું, તો પછી ત્યારે ક્વેશ્ચન અવર રાખેલો નહોતો. પછી બીજી વાર પ્રોક્લેમેશન ઓફ ઇમરજન્સી, આજે કટોકટી 1975ની વાત કરવામાં આવે છે કે ત્યારે કટોકટી લાગી ગઈ હતી, એટલે ત્યારે પછી ક્વેશ્ચન અવર નહોતો રાખેલો. પછી આગળ જતાં 44મો બંધારણીય સુધારો કરેલો હતો. 44મા બંધારણીય સુધારામાં શું હતું, મોટે ભાગે જે 42મો સુધારો કરેલો હતો, 42મો બંધારણીય સુધારો, એને અંડુ કરેલો હતો, બરાબર. એની અંદરના અમુક સુધારા હતા એ રદ કરવામાં આવેલા હતા, તો ત્યારે પણ ક્વેશ્ચન અવર નહોતો રાખેલો. અને વચ્ચે એક વખત તમિલનાડુમાં અને નાગાલેન્ડની અંદર પ્રેસિડેન્ટલ રૂલ, રાષ્ટ્રપતિ શાસન લગાવવાનું હતું, તો ત્યારે પણ ક્વેશ્ચન અવર રાખેલો નહોતો. એટલે કે આ તો ખાલી થોડા સમય માટે જ સત્ર ભેગું થયું હતું, એટલે ક્વેશ્ચન અવર નહોતો રાખેલો. ક્વેશ્ચન અવર એન્ડ અધર ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક કોલિંગ એટેન્શન મોશન, કોલિંગ એટેન્શન મોશનને ગુજરાતીમાં શું કહેવાય એ સમજી લો. કોલિંગ એટેન્શન મોશનને ગુજરાતીમાં કહેવાય ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ, ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ, જે અંતર્ગત કોઈ મિનિસ્ટર એ કોલ એટેન્શન મોશન, ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ લાવે તો એના અંતર્ગત શું કરવામાં આવે કે રાષ્ટ્રની સુરક્ષાને અથવા રાષ્ટ્ર માટે કોઈ મુદ્દો અતિ મહત્વનો હોય તો એના વિશે સરકારનું ધ્યાન ખેંચવામાં આવે અને એના વિશે ચર્ચા કરવામાં આવે, જેના વિશે ચર્ચા કરવામાં આવે, બરાબર. હેડ નેવર બીન ડન અવે વિથ ઇટ. તો આવી રીતે બીજી કોઈ રીતે જોઈએ તો ક્વેશ્ચન અવરને અત્યાર સુધી ક્યારેય રદ કરવામાં આવેલો નથી, અત્યારે પહેલી વાર આવું થશે. હવે બીજો તો આ ધ હિન્દુની અંદર જેટલું હતું ક્વેશ્ચન અવર રિલેટેડ એ જોઈ લીધું, પરંતુ ઇન્ડિયન એક્સપ્રેસમાં ક્વેશ્ચન અવર, ઝીરો અવર આ બધી વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે અને એનું મહત્વ પણ સમજાવેલું છે, તો એનો આર્ટિકલ પણ મેં આમાં એડ કરેલો છે. એનું આપણે ડિટેલમાં એનાલિસિસ જોઈએ કે ઇન્ડિયન એક્સપ્રેસમાં શું કહેલું છે. ક્વેશ્ચન અવર સૌથી પહેલાં જ શરૂ થઈ જાય, બરાબર. એક કલાકનો સમય આપવામાં આવે, પહેલાં જ પ્રશ્ન પૂછે છે ક્વેશ્ચન અવર કેટલા કલાકનો હોય તો એક કલાકનો હોય. વિધાનવાળા વાક્યમાં એક કલાકની બદલે બીજું દઈ દે તો વાત થઈ જાય ખોટી. ઇલિસિટ ઇન્ફોર્મેશન એન્ડ ટ્રિગર સ્યુટેબલ એક્શન, આના અંતર્ગત અમુક પ્રકારની માહિતી ને બધું માંગવામાં આવે છે. 70 વર્ષની અંદર એમપી જેવ સક્સેસફુલી મેમ્બર ઓફ પાર્લામેન્ટ, લોકસભાના સભ્યો દ્વારા અને રાજ્યસભાના સભ્યો દ્વારા એનો વ્યવસ્થિત રીતે સફળતાપૂર્વક ઉપયોગ કરવામાં આવેલો છે. ક્વેશ્ચન એક્સપોઝડ ફાઇનાન્શિયલ ઇરેગ્યુલેટરી, નાણાકીય બાબતમાં કોઈ ગેરરીતિ અનીતિ થતી હોય તો એ પણ બહાર આવી જાય છે, એક્સપોઝ થઈ જાય છે. કારણ કે પ્રશ્ન પૂછી લે કે આટલા પૈસા તમને આપ્યા હતા આ કાર્ય કરવા માટે, એ તમે ક્યાં વાપર્યા, તો તરત જ તે મિનિસ્ટરે એનો વ્યવસ્થિત જવાબ આપવો પડે. બ્રોડ ડેટા એન્ડ ઇન્ફોર્મેશન માહિતી ને બધું આવે 1991થી આ બધી વસ્તુ ચાલુ છે. હેઝ અ લોંગ હિસ્ટ્રી ઇન અવર લેજિસ્લેટિવ બોડી, આપણા આ જે ધારાકીય સંસ્થાઓની અંદર ક્વેશ્ચન અવર એક ખૂબ મહત્વની વસ્તુ છે, જે એક રીતે ટ્રાન્સપરન્સી લાવવાનું કાર્ય કરે છે. પ્રાયર ટુ ઇન્ડિપેન્ડન્સ, સ્વતંત્રતા પહેલાં કહીએ તો, સ્વતંત્રતા પહેલાંની વાત કરીએ તો ભારત અંગ્રેજોનું ગુલામ હતું, તો અંગ્રેજો ભારતના પ્રતિનિધિઓ કદાચ લોકસભાની ના બધાની અંદર વર્ક કરતા હોય, લેજિસ્લેટિવ એસેમ્બલી, તો એમને પણ પ્રશ્ન પૂછવા નહોતા દેતા. પ્રથમવાર ભારતના કોઈ વ્યક્તિ દ્વારા પ્રશ્ન પૂછવાનો થયેલો હોય તો એ 1893માં પ્રશ્ન પૂછવામાં આવેલો હતો સરકારને, ક્યારે, ઇન્ડિપેન્ડન્સ પહેલાં, એટલે કે
આઝાદી પહેલાં, સ્વતંત્રતા પહેલાં 1893માં પહેલાં પ્રશ્ન પૂછાયો હતો. હવે વોટ ઇઝ ઝીરો અવર? ઝીરો અવર શું છે એ ખબર હોવી જોઈએ, ઘણી બધી વાર કીધેલું છે, અત્યારે ફરીથી કહી દઉં. વાઇલ જો ક્વેશ્ચન અવર શું છે એ તો તમને ખબર હોય, ક્વેશ્ચન અવરમાં શું હોય તો કે પ્રશ્ન પૂછવાનો હોય, અને જૈન તરત જ પહેલી કલાક જે છે એ ક્વેશ્ચન અવર હોય. હવે ઝીરો અવર શું છે એ વાત કરી. વાઇલ ક્વેશ્ચન અવર ઇઝ સ્ટ્રિક્ટલી રેગ્યુલેટેડ, ક્વેશ્ચન ઝીરો અવર, એક મિનિટ, ક્વેશ્ચન અવરની અંદર જે પ્રશ્ન પૂછવામાં આવે એના ફરજિયાત જવાબ આપવા જ પડે, એમ ન કહે કે એની મરજી ન ચાલે, પરંતુ ઝીરો અવરમાં મરજી ચાલે. ઝીરો અવર એટલો બધો રેગ્યુલેટેડ ને એવું બધું છે નહીં. અને ઝીરો અવરની શોધ જે છે એ ભારતના લોકોએ કરેલી છે, ભારતની સંસદ, ઇન્ડિયન પાર્લામેન્ટરી ઇનોવેશન, ભારતે એની શોધ કરેલી છે. ફ્રેસિસ ડઝ નોટ ફાઇન્ડ મેન્શન ઇન રૂલ્સ ઓફ પ્રોસિજર, ઝીરો અવર જે છે એનો ક્યાંય પણ ઉલ્લેખ નથી. રૂલ્સ ઓફ પ્રોસિજર, લોકસભાના નિયમો જે છે એની અંદર ઝીરો અવરનો ઉલ્લેખ નથી, ક્વેશ્ચન અવરનો ઉલ્લેખ છે. કોન્સેપ્ટ ઓફ ઝીરો અવર સ્ટાર્ટેડ ઓર્ગેનિકલી ઇન ફર્સ્ટ ડિકેડ ઓફ ઇન્ડિયન પાર્લામેન્ટ, ભારતની પાર્લામેન્ટ, ભારતની સંસદ શરૂ થઈ તો એના પ્રથમ દાયકાની અંદર આનો ઉલ્લેખ થઈ ગયો. એમપી ફેલ્ટ ધેટ નીડ ઓફ રેઇઝિંગ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુન્સી એન્ડ નેશનલ ઇસ્યુ. એમપી મેમ્બર ઓફ પાર્લામેન્ટને શરૂઆતના દસકામાં એવું થયું કે આપણે લોકસભાની અંદર કે રાજ્યસભાની અંદર નેશનલ ઇસ્યુ, રાષ્ટ્રીય લેવલનો કોઈ મુદ્દો ઉઠાવ હોય, રાષ્ટ્રીય લેવલનો કોઈ મુદ્દો ઉઠાવ હોય તો આપણે કંઈક એની માટે કંઈક લાવવું જોઈએ, તો એની માટે ઝીરો અવર શરૂ કરી દીધો. કે જે ઓપોર્ચ્યુનિટી એમપીને તક આપે છે અમુક રાષ્ટ્રીય લેવલના મુદ્દાઓ જે છે એ ઉઠાવવા માટેની તક આપે છે, કોણ? ઝીરો અવર. હાવ ઇઝ ક્વેશ્ચન અવર રેગ્યુલેટેડ? ક્વેશ્ચન અવરને રેગ્યુલેટ, નિયંત્રણ કઈ રીતે કરવામાં આવે છે? તો ક્વેશ્ચન અવરમાં કેવા પ્રશ્ન પૂછવામાં આવશે, કેનો જવાબ કઈ રીતે આપવામાં આવશે, એ બધાનું એક કોમ્પ્રિહેન્સિવ વ્યાપક પ્રકારના રૂલ્સ, નિયમો બનાવવામાં આવેલા છે લોકસભાના પ્રોસિજરની અંદર, અને એની ગાઈડલાઇન પણ નક્કી કરવામાં આવેલી છે. કોઈ આડાવડા પ્રશ્ન કેવું ન પૂછી શકે, એને બધું કંટ્રોલ કરવામાં આવે છે. અને આ બધો પાવર જે છે એ પ્રિસાઇડિંગ ઓફિસર પાસે હોય છે. પ્રિસાઇડિંગ ઓફિસર એટલે શું? પ્રિસાઇડિંગ ઓફિસરનું કામ એક રીતે તમે મોનિટર તરીકે ઓળખી શકો છો. ક્લાસમાં જેવી રીતે મોનિટર હોય બધું ધ્યાન રાખવાનું કાર્ય કરે. લોકસભામાં પ્રિસાઇડિંગ ઓફિસર હોય છે લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર, અને રાજ્યસભાની અંદર હોય છે ચેરમેન એટલે કે સભાપતિ. તો કદાચ ક્વેશ્ચન અવર બાબતે કોઈ મુદ્દો, વિવાદ કે એવું કંઈક સર્જાઈ જાય, ડિસ્પ્યુટ કે એવું કંઈક સર્જાઈ જાય તો એનો અંતિમ નિર્ણય કોણ હોય? એ પ્રિસાઇડિંગ ઓફિસરનો એટલે કે અધ્યક્ષનો અને સભાપતિનો હોય. પ્રિસાઇડિંગ ઓફિસર ઓફ ધ ટુ હાઉસ ફાઇનલ ઓથોરિટી જો અહીં પણ આપેલી. ફોર એક્ઝામ્પલ, યુઝ્યુઅલી ક્વેશ્ચન અવર પહેલા કલાકની અંદર જ યોજવામાં આવે છે, પરંતુ 2014ની અંદર રાજ્યસભા ચેરમેન હમીદ અંસારીએ ક્વેશ્ચન અવર જે છે એને 11 થી 12 કરી નાખેલો હતો, 11 થી 12, પરંતુ પછી આગળ જતાં પાછું કરી નાખેલું હતું. ફંક્શનિંગ ઓફ ક્વેશ્ચન અવર, પ્રશ્ન અવધિ જે છે, પ્રશ્નકાળ, એની અહીંયા વાત કરીએ કે કેટલો ચાલુ થયેલો છે, કે વિન્ટર 1999ની અંદર ને આ બધા જો અહીંયા પીઆરએસ લેજિસ્લેટિવ રિસર્ચ જે છે એમાંથી મેં આ કટિંગ લીધેલું છે. તો વાત કરીએ તો 1999ની અંદર આજે બ્લુ માર્ક જે છે એ લોકસભાનું છે અને ઓરેન્જ જે છે એ રાજ્યસભાનું છે. તો વિન્ટર 1990ની અંદર આ 100 છે અને 80 છે, બરાબર? તો 100 થી 80ની વચ્ચે પ્રશ્નો પૂછવામાં આવેલા હતા એટલો એનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને અહીંયા વિન્ટર અને અહીંયા આટલો, મતલબ કે જોઈએ તો પ્રશ્ન તો પૂછવામાં આવતા જ હોય છે, ખાલી અમુક સમય દરમિયાન તે પ્રશ્ન ક્યારેય નથી પૂછાયેલા, જેમ કે અહીંયા તો આજે ઝીરો છે તો અહીંયા પ્રશ્ન નથી પૂછાયેલા. મતલબ કે એનો ઘણો બધો ઉપયોગ તો થાય છે, એ ગ્રાફ ઉપરથી જોઈ શકીએ છીએ. વોટ કાઇન્ડ ઓફ, કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે? મજા આવે એવા પ્રશ્નો ન પૂછી લેવાય, બરાબર? એના પણ કંઈક નિયમ હોય. પાર્લામેન્ટ રૂલ્સ પ્રોવાઈડ, પાર્લામેન્ટના નિયમોની અંદર લખેલું છે, એની ગાઈડલાઇન આપેલી છે કેવા પ્રશ્ન પૂછવાના, પ્રકાર કેવો હોવો જોઈએ. હેવ બીન લિમિટેડ, પહેલા તો 150 શબ્દનો જ પ્રશ્ન પૂછવાનો, ભાઈ આખા આખા પેરેગ્રાફને આખી ચોપડી લખીને પ્રશ્ન નહીં પૂછવાનો કે આ બધાનો જવાબ દે દે, એવું ચાલે નહીં. 150 શબ્દની લિમિટ આપેલી છે, એટલાની લિમિટની અંદર ઓકાતમાં રહીને પ્રશ્ન પૂછવાનો. ક્વેશ્ચન શુડ નોટ સીક ઇન્ફોર્મેશન અબાઉટ મેટર્સ ધેટ આર સિક્રેટ, અમુક પ્રકારના સિક્રેટ હોય તો સિક્રેટ રિલેટેડ પ્રશ્ન નહીં પૂછવાનો. ભાઈ એવો પ્રશ્ન ન પૂછે કે આજે ન્યુક્લિયર પ્રોગ્રામ જે છે એનો પાસવર્ડ શું છે, અથવા એ બધા કઈ કઈ જગ્યાએ સેટ કરેલા છે, એવો પ્રશ્ન સિક્રેટ હોય એ પ્રશ્ન ન પૂછે. પછી એવો પ્રશ્ન પણ ન પૂછી શકે કે જે ઓલરેડી જે મામલો કોર્ટની સામે પેન્ડિંગ હોય, કોર્ટની સામે મામલો પેન્ડિંગ હોય એનો પ્રશ્ન પણ પૂછી શકાય નહીં. પ્રિસાઇડિંગ ઓફિસર જે છે એ નક્કી કરશે, ફાઇનલ ઓથોરિટી તો પછી એની પાસે હોય કે પ્રશ્ન એને વેલિડ કરવો છે કે નથી ગણો. હાઉ ફ્રિક્વન્ટલી, કેટલીક વાર પ્રશ્ન પૂછી શકે, એકને એક પ્રશ્ન કેટલી વાર પૂછી શકે, અથવા ટોટલ કેટલા પ્રશ્ન પૂછી શકે. પહેલાં તો એક કલાકનો જ સમયગાળો હોય એટલે એટલું તો ખબર પડી જાય, એક કલાકમાં જેટલા પ્રશ્નનું સમાધાન થાય એટલા પૂછીએ કે ભાઈ એક કલાકથી વધારે તો ભાઈ પૂરું થઈ જાય. એવું ન હોય કે હવે હાલો થોડોક સમય આગળ વધારે નાખી, એવું થાય નહીં. સ્ટાર્ટ વિથ આઈડેન્ટિફાઈંગ ધ ડેઝ ઓફ વીચ, પહેલાં કેવું હતું કે ક્વેશ્ચન અવર માટે કોઈ ચોક્કસ સમયગાળો નક્કી કરેલો હતો. બિગિનિંગ ઓફ ધ પાર્લામેન્ટ, 1952ની અંદર જ્યારે સંસદની શરૂઆત થઈ તો લોકસભાની અંદર પ્રશ્નકાળ એ દર રોજે યોજાતો હતો, એવરી ડે. રાજ્યસભાની અંદર જે છે એ રોજે નહોતો યોજાતો, પરંતુ 2 ડેઝ અ વીક એટલે કે અઠવાડિયામાં 2 દિવસ યોજવામાં આવતો હતો. ક્યારે? જ્યારે 1952માં લોકસભાની એની શરૂઆત થઈ ત્યારે. પરંતુ થોડા મહિના પછી એમાં ફેરફાર કરવામાં આવેલો અને 4 ડેઝ અઠવાડિયામાં ખાલી 4 દિવસ હતી, એટલે કે 7માંથી 4 દિવસ હતી પ્રશ્ન પૂછવાનો એવું નક્કી કરે. 1964 પછી ક્વેશ્ચન અવર જે છે એ રાજ્યસભાની અંદર રોજે પ્રશ્ન પૂછવામાં આવશે એવું નક્કી કર્યું. અને અત્યારની વાત કરીએ તો નાવ ક્વેશ્ચન અવર ઇન બોથ હાઉસ ઇઝ હેલ્ડ, રોજે પૂછવામાં આવે છે.
પરંતુ એની અંદર બે દિવસ જે છે એ એક્સેપ્શન રાખવામાં આવે છે, બાકી તો રોજે પૂછવાનું છે, પરંતુ બે દિવસ એક્સેપ્શન રાખવામાં આવે. ધેર ઇઝ નો ક્વેશ્ચન ઓર ઓન ધ ડે ઓફ અમુક એક્સેપ્શન રાખવા, એ એક્સેપ્શનમાં અમુક અમુક વાત કરીએ. તમને ખ્યાલ હશે કે નવી જ લોકસભા જ્યારે ચૂંટાઈને આવે, નવી લોકસભા જ્યારે ચૂંટાઈને આવે, તમને ખ્યાલ હશે કે 2019 ઇલેક્શન થયું હતું, એની પહેલાં 2014 ઇલેક્શન થયું હતું. તો જ્યારે નવી લોકસભા ચૂંટાઈને આવે અને નવા મંત્રીઓને બધા શપથ લે, તો જ્યારે નવી લોકસભા ચૂંટાઈને આવે ત્યારે રાષ્ટ્રપતિ એક સેન્ટ્રલ હોલની અંદર બધા એમપીને ને બધાને બોલાવે છે અને સ્પેશિયલ એડ્રેસ કરે છે. રાષ્ટ્રપતિ જે છે એ સંસદને સંબોધન કરે છે, ત્યારે રાષ્ટ્રપતિ સંસદને સંબોધે છે. તો ત્યારે ક્વેશ્ચન અવર થતો નથી, તે પહેલો જ દિવસ હોય છે, નવી લોકસભાનો પહેલો જ દિવસ હોય છે, બરાબર. પહેલું તો ત્યારે નથી કરવામાં આવતું ક્વેશ્ચન અવર, પ્રેસિડેન્ટની જ્યારે સ્પીચ હોય ત્યારે ફર્સ્ટ ડે ન્યૂ પાર્લામેન્ટની અંદર ક્વેશ્ચન ઓવર ઇઝ નોટ શેડ્યુલ. અને બીજું ક્યારે હોય કે બીજું જ્યારે બજેટ લોન્ચ કરવામાં આવે, ફાઇનાન્સ મિનિસ્ટર નાણામંત્રી જ્યારે બજેટ લોન્ચ કરે ત્યારે પણ ક્વેશ્ચન અવર કરવામાં આવતો નથી. અત્યાર સુધીમાં 1500 જેટલા પ્રશ્ન જે છે એ પૂછવામાં આવેલા છે બિગિનિંગ ઓફ ધ કરંટ લોકસભા. આજે 1500 જે છે એ કરંટ લોકસભા, એટલે કે આજે અત્યારની જે લોકસભા ચાલે છે 2019 એની વાત કરે છે, બરાબર. અત્યાર સુધીના ઇતિહાસની બધી વાત નથી કરતા, ખાલી આ લોકસભાની જ વાત કરે છે. હાઉ ડઝ પાર્લામેન્ટ મેનેજ ટુ ગેટ સો મેની ક્વેશ્ચન્સ આન્સર્ડ, સંસદ આ બધા પ્રશ્નોના જવાબ આપવાનું કાર્ય કઈ રીતે છે. તો આજે બધા ગ્રુપ જે છે પ્રશ્નોના ગ્રુપને 5 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલા છે. એ કઈ કેટેગરી છે એ આપણી માટે મહત્વની નથી, ખાલી એટલું યાદ રાખી લો 5 કેટેગરીમાં વિભાજિત કરેલા છે. હાઉ ડુ મિનિસ્ટર્સ પ્રિપેર ધેર આન્સર, મિનિસ્ટરને પ્રશ્ન પૂછવામાં આવે. હવે જો મિનિસ્ટરને જનરલી જે એમપી જે છે એ મિનિસ્ટરને પ્રશ્ન પૂછે, મિનિસ્ટર અને એમપી બે અલગ અલગ વસ્તુ છે એ ખબર હોવી જોઈએ. જોકે મિનિસ્ટરીઓ એ પણ એમપી હોય છે, બધા જ મિનિસ્ટર એમપી હોય છે, પરંતુ બધા જ એમપી મિનિસ્ટર હોતા નથી. મિનિસ્ટર એટલે કે જેની પાસે અમુક પ્રકારનું મોટું ઊંચું ખાતું હોય, બરાબર. હોમ મિનિસ્ટર, ફાઇનાન્સ મિનિસ્ટર, ડિફેન્સ મિનિસ્ટર એ બધા એને મિનિસ્ટર કહેવાય કે જેને બહુ મોટું ખાતું હોય. આપણે ગુજરાતીમાં ઘણા બધા કોઈક મોટો વ્યક્તિ થઈ ગયો, આપણે ફોન પર ન ઉપડતો હોય તો આપણે ખબર એને કહેવી કે હા હા તું તો ફોન ઉપડતો નથી, બહુ મોટો મિનિસ્ટર થઈ ગયો છે. તો એવી રીતે મતલબ કે એની પાસે કોઈ બહુ મોટું ખાતું છે, તો એને એમપી દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ દ્વારા, સંસદ સભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે. તો એ આ બધા પ્રશ્નના જવાબ કઈ રીતે તૈયાર કરે, તો જે ઓરલ ક્વેશ્ચન આપવાના હોય ઓરલ એ તો તાત્કાલિક ત્યાં ત્યાં જવાબ દઈ દે, બાકી રિટર્નમાં જે જવાબ આપવાના હોય એ બધા માટે પહેલાં તો ગમે એ પ્રશ્ન હોય એની માટે 15 દિવસનો સમય આપવામાં આવે છે. 15 દિવસમાં એ જવાબ તૈયાર કરી નાખે, બધી માહિતીને એ બધું એકઠું કરી લે, પ્રિપેર ફોર શાર્પ ફોલોઅપ ક્વેશ્ચન. અને જે પ્રશ્ન પૂછવામાં આવે તો ફોલોઅપ ક્વેશ્ચન માટે પણ એને તૈયાર રહેવું જોઈએ. અનસ્ટાર્ડ ક્વેશ્ચન અને સ્ટાર્ડ ક્વેશ્ચન આપણે આની પહેલાં ચર્ચા કરેલી છે. આર ધ ક્વેશ્ચન્સ ઓનલી ફોર મિનિસ્ટર, અહીંયા એ પણ યાદ રાખવાનું છે, શું માત્ર મિનિસ્ટર માટે જ પ્રશ્ન હોય છે? મોટે ભાગે પ્રશ્ન જે છે એ મિનિસ્ટરને પૂછવામાં આવે છે, પણ એનો મતલબ એવો નથી ખાલી મિનિસ્ટરને જ પૂછવામાં આવે, અમુક પ્રાઇવેટ મેમ્બરને પણ પ્રશ્ન પૂછવામાં આવે. પ્રાઇવેટ મેમ્બર એટલે શું? પ્રાઇવેટ મેમ્બર એટલે કે એવા સભ્યો કે જે લોકસભાના મિનિસ્ટર નથી, મિનિસ્ટર સિવાયના બધા એમપીને પ્રાઇવેટ મેમ્બર કહેવાય. અને મિનિસ્ટર થોડાક જ હોય, બહુ જાજા ન હોય, 15% હોય, મિનિસ્ટરની સંખ્યા 15% હોય, 15%થી વધુ ન હોઈ શકે, કારણ કે બંધારણની અંદર એવું લખેલું છે, બંધારણમાં સુધારો કરી અને લિમિટ ફિક્સ કરી નાખી કે 15% કરતાં વધુ મંત્રી રાખતા નહીં, મિનિસ્ટર રાખતા નહીં, બરાબર. તો પ્રાઇવેટ મેમ્બરને પણ પૂછી શકાય છે. તો વિધાનવાળા વાક્યમાં જો અતિશયોક્તિવાળું વાક્ય દઈ દે કે માત્ર મિનિસ્ટરને જ પ્રશ્ન પૂછવામાં આવે તો વાત પડી જાય ખોટી, પ્રાઇવેટ મેમ્બર નહીં તે અમુક વાર પ્રશ્ન પૂછી જાય. ઇઝ ધેર લિમિટ નંબર ઓફ ક્વેશ્ચન, શું આની કંઈ લિમિટ છે કે કેટલા પ્રશ્ન પૂછવાના એની કંઈ લિમિટ છે? તો 1960 સુધી ધેર વોઝ નો લિમિટ, કોઈ લિમિટ મિમિટ હતી નહીં. અનસ્ટાર્ડ ક્વેશ્ચન એટલે કે બિન તારાંકિત પ્રશ્નોની કોઈ લિમિટ નથી. નાવ પાર્લામેન્ટ રૂલ્સ, અત્યારે પાર્લામેન્ટના નિયમોની અંદર આજે પ્રશ્નોની સંખ્યા જે છે એ લિમિટ કરવામાં આવેલી છે, સ્ટાર્ડ ક્વેશ્ચન અને અનસ્ટાર્ડ ક્વેશ્ચનની. લિમિટ ધ નંબર ઓફ સ્ટાર્ડ એન્ડ અનસ્ટાર્ડ ક્વેશ્ચન એમપી, બરાબર. એની લિમિટ અત્યારે નક્કી કરવામાં આવી ગઈ છે. લોકસભાની અંદર 20 સ્ટાર્ડ ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને 230 જેટલા રિટર્ન ક્વેશ્ચન પૂછવામાં આવે છે, બરાબર. 47 વર્ષની અંદર એક જ વાર એવું થયેલું હતું કે 20 સ્ટાર્ડ ક્વેશ્ચન જે છે 47 વર્ષ પછી એ 20 પ્રશ્ન એક જ વારમાં જવાબ દેવાઈ ગયા હતા. હેવ ધેર બીન પ્રીવિયસ સેશન વિધાઉટ, આની પહેલાં શું ક્વેશ્ચન અવર વગરની એકે સિઝન થઈ ગયેલી હતી? તો એ આની પહેલાં 4 થઈ ગયેલી હતી એ વાત કરેલી, પરંતુ બીજી પણ થયેલી હતી એ વાત કરી કે ચાઇનાએ ભારત ઉપર એગ્રેશન કરેલું હતું, યુદ્ધ કરેલું હતું 1962માં, ત્યારે વિન્ટર સિઝન થોડી વહેલા એડવાન્સમાં બોલાવી લેવામાં આવી હતી, તો ત્યારે નથી આ ક્વેશ્ચન અવર રાખેલો. હાઉ સ્ટાર્ટેડ એટ 12 PM, ત્યારે શરૂઆત હતી 12 વાગે થઈ હતી અને ક્વેશ્ચન અવર તો 11 વાગે શરૂ થઈ છે એ તમને ખબર હશે, બરાબર. તો ક્વેશ્ચન અવર સંબંધિત જેટલી મહત્વની વસ્તુ હતી એ બધી આપણે જોઈ લીધી છે. તો આ મુદ્દો ખૂબ જ ચર્ચામાં હતો. હવે સાથે સાથે હું તમને એક બીજી પણ અત્યારે વાત કરવા માંગીશ કે ક્વેશ્ચન એટલે કે પ્રશ્નો વિશે આપણે આટલી બધી વાત કરેલી, તો પ્રશ્ન સંબંધિત હતી, ક્વેશ્ચન સંબંધિત હતી, મારો પણ એક ક્વેશ્ચન છે જે હું તમને પૂછવા માંગીશ. તમને કોઈ જો ખબર હોય તો એનો જવાબ કમેન્ટ બોક્સમાં આપજો. અને આ જે પ્રશ્ન જે છે એ આખા ભારત દેશની અંદર ખૂબ જ ચર્ચામાં છે, ભારતમાં બધા સોશિયલ મીડિયાની અંદર આ પ્રશ્ન ફરી રહ્યો છે, તો તમે જવાબ ખબર હોય તો આપજો. તુમ ચને કુકર મેં ચઢાકર મેરે પાસ આઈ થી તબ રસોડે મેં કોન થા, वहां कौन था? मैं थी, तुम थी, मैं थी, तुम थी, कौन था?
તો અહીંયા પ્રશ્ન લખેલો છે, જો તમને કોઈને જવાબ ખબર હોય તો કમેન્ટ બોક્સની અંદર જણાવજો કે આ અત્યારે ભારત દેશની અંદર બધે બધા લોકો જે છે એ આ જ પ્રશ્નનો જવાબ ગોતી રહ્યા છે, તો કોઈને ખબર હોય તો કમેન્ટ. ભારતમાં આવા બધા પ્રશ્નો તો ચાલુ જ રહેશે કે, પરંતુ આપણે હવે ભણવાનું શરૂ કરીએ. તો બીજો આર્ટિકલ જોઈએ, તો બીજો આર્ટિકલ શું છે કે ગવર્મેન્ટ સરકાર દ્વારા અમુક અમુક પ્રકારની એપ્લિકેશન બંધ કરી દેવામાં આવી છે, અને તમારા બધાની ફેવરિટ ગેમ જે છે પબજી એને પણ બેન કરી દીધી છે, પ્રતિબંધ મૂકી દીધેલો છે. 116 જેટલા એપ્લિકેશન ઉપર બેન મૂકી દીધો છે. આ બેન 2.0 છે અથવા 2.0 બીજા નંબરનો બેન છે. પબજી, વીચેટ અને બીજા પણ ઘણા બધા, આ વીચેટ, વર્ક, બાયડુ, કેમ રેકોર્ડર, રાઇઝ ઓફ કિંગડમ, લુડો, ઘણી બધી એપ્લિકેશન જે છે એની ઉપર 118 જેટલી એપ્લિકેશન ઉપર બેન મૂકી દીધો છે. તમારા દિમાગની અંદર એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ કે સરકાર આ પ્રકારનો જે પ્રતિબંધ મૂકે છે તો સરકારને આ તાકાત કોણ આપે છે, કઈ આર્ટિકલ અંતર્ગત, કયા સેક્શન અંતર્ગત આ પ્રતિબંધ મૂકવામાં આવે છે. તો આઈટી એક્ટ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ એવો બનાવવામાં આવેલો છે, 2000ની અંદર બનાવવામાં આવેલો હતો ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ, અને એની સેક્શન 69A અંતર્ગત, 69A અંતર્ગત આ પ્રતિબંધ મૂકવામાં આવે છે. આની પહેલાં જે 59 એપ્લિકેશન બેન કરેલા હતા એ પણ આ જ આર્ટિકલ, એ આ જ સેક્શનનો ઉપયોગ કરીને બનાવેલા હતા. અત્યારે આ બેન, પ્રતિબંધ મૂકવાનું કારણ શું છે, એ પ્રતિબંધ મૂકવાનું કારણ છે સોવરેનિટી, ભારતનું સમપ્રભુત્વ, અને ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા, ભારતની અખંડિતતા, ડિફેન્સ ઓફ ઇન્ડિયા, ભારતનું સંરક્ષણ, સિક્યોરિટી ઓફ સ્ટેટ, રાજ્યોની સુરક્ષા અને પબ્લિક ઓર્ડર, કાયદો અને વ્યવસ્થા, આ બધું જાળવવા માટે, આ બધું જાળવવા માટે આ પ્રતિબંધ મૂકેલો છે. મેટી, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, એના દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમને રિટર્નમાં ઘણા બધા લોકોએ ફરિયાદ કરેલી હતી કે આ બધા એપ્લિકેશન જે છે એ પર્સનલ ડેટા અને પ્રાઇવસી, પર્સનલ ડેટા જે છે એ ડેટા થેફ્ટ કરે છે, એટલે કે ડેટા ચોરવાનું કાર્ય કરે છે, ફિશિંગને, એટેકને આ બધું કરે છે. તો એવી રિટર્નમાં એમને ઘણી બધી કમ્પ્લેન મળેલી હતી, અને એના કારણે એવું લાગ્યું કે ભારતની ઇન્ટિગ્રિટી, અખંડિતતા, સોવરેનિટી એટલે કે સૌ સંપ્રભુતા, ડિફેન્સને, સંરક્ષણને, કાયદો અને વ્યવસ્થા, આ બધું ચર્ચામાં છે, એટલે આ બધા ઉપર ખતરો છે, એટલે એમને પ્રતિબંધ મૂકી દીધેલો છે. હકીકતમાં તો શા માટે મૂકેલો છે એ તો તમે સ્માર્ટ છો, તમે સમજી ગયા છો, કારણ કે ઇન્ડિયા અને ચાઇના વચ્ચે બોર્ડર રિલેટેડ જે સ્ટેન્ડ ઓફ ચાલી રહ્યું છે એના કારણે ભારત પણ એક રીતે ઇકોનોમિક સ્ટેપ્સ, આર્થિક પગલાઓ ચાઇના વિરુદ્ધ લેવા માંગી રહ્યું છે, એના કારણે આ કદમ લીધેલું છે. સેફગાર્ડ ધ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયન કરોડ્સ, એક રીતે ભારતના ઘણા બધા નાગરિકોનો સેફગાર્ડ, સુરક્ષાનું ધ્યાન રાખેલું છે. સેફટી એટલે કે સેફટી, સિક્યોરિટી એન્ડ સોવરેનિટી ઓફ ઇન્ડિયન સાયબર સ્પેસ, ભારતના સાયબર સ્પેસનું પણ સંરક્ષણ કરવા માટે 69A સેક્શન જે છે એનું યાદ રાખજો. આઈટી એક્ટ, પ્રોસિજર એન્ડ સેફગાર્ડ ફોર બ્લોકિંગ ઓફ એક્સેસ ઓફ ઇન્ફોર્મેશન બાય પબ્લિક, રૂલ્સ 2009, 2009ની અંદર એવા નિયમો પણ બનાવવામાં આવ્યા. કમ્પ્લેન્ટ્સ ઓફ મિસયુઝ, ઘણા બધા લોકોએ કમ્પ્લેન કરેલી હતી, ફરિયાદ કરેલી હતી મિસયુઝની, ગેરઉપયોગની, મેઇટીને ફરિયાદ કરેલી હતી સ્ટીલિંગ ડેટા, કે આ બધી એપ્લિકેશન દ્વારા ડેટા, યુઝર્સનો ડેટા ચોરવામાં આવે છે, અને આ બધાના સર્વર જે છે એ ભારતની બહાર હોય છે એટલે એમને ટ્રેક કરવા પણ ખૂબ મુશ્કેલ છે. આની પહેલાં આપણે વાત કરીએ તે ઇન્ડિયાના સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર એવું બનાવવામાં આવેલું હતું. શું? ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર કોણે બનાવેલું હતું? તો હોમ મિનિસ્ટર દ્વારા બનાવવામાં આવેલું હતું, અને એના દ્વારા બ્લોક કરવામાં આવેલી હતા અમુક પ્રકારના મેલેશિયસ એપ્સ. મેલેશિયસ એપ્સનો મતલબ શું થાય? મેલેશિયસને ગુજરાતીમાં કહે મલેચ્છા, એટલે કે એવા એપ્લિકેશન કે જેની ઈચ્છા સારી નથી, જેની ઈચ્છા ખરાબ છે, જેની ઈચ્છા આપણા ફોનને અને આપણને હાર્મ કરવાની, નુકસાન પહોંચાડવાની છે, એવા એપને બ્લોક કરવામાં આવેલા હતા. કોણે? ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટર, જે હોમ અફેર્સ અંતર્ગત કાર્ય કરે છે. ચાઇનાની મોટાભાગની મોબાઈલ એપ જે છે એ ચાઇનાની છે. પર્સ્પેક્ટિવ ઓફ ડેટા સિક્યોરિટી, ડેટા સિક્યોરિટી અને ડેટા પ્રાઇવસીને ધ્યાનમાં રાખી અને આ સ્ટેપ રિલેટ રિટેલિટરી સ્ટ્રેટેજી અગેન્સ્ટ ચાઇના સ્ટેન્ડ ઓફ જે લદ્દાખમાં ચાલી રહ્યું છે એ પણ ભારતની આ ડિજિટલ ઇકોનોમીને પણ બૂસ્ટ કરવા માટે આ સ્ટેપ લીધેલું છે. વન ઓફ ધ ભારતની જે ડિજિટલ, અત્યારે તમને ખ્યાલ હશે કે આખું વિશ્વ જે છે અત્યારે ડિજિટલ રિવોલ્યુશન, ડિજિટલ ક્રાંતિ ચાલી રહી છે, અને આખા વિશ્વની અંદર ડિજિટલ વસ્તુ જે છે, ઈ કોમર્સને, એપ્લિકેશનને, આ બધી દુનિયા, આ બધાનું બિઝનેસ, આ બધાનું માર્કેટ જે છે એ ખૂબ જ ઊંચે ચાલી રહ્યું છે, અને ભારતની જે ડિજિટલ ઇકોનોમીનું, ભારતનું માર્કેટ જે છે એ દુનિયાના સૌથી વધુ, સૌથી મોંઘા, સૌથી મોટા માર્કેટમાંનું એક છે, એટલે ભારત એને બચાવવા માંગે છે. એક રીતે આ મૂવ જે છે એના કારણે ભારતના જે ડોમેસ્ટિક પ્લેયર્સ, ભારતના જે લોકલ લોકો જે છે કે જે એપ્લિકેશન એ બધું બનાવે છે, તો એ બનાવવામાં પણ આપણને એક રીતે ઓપોર્ચ્યુનિટી, તક મળી ગઈ છે કે પબજીને એ બધું બેન કરી નાખેલું, તો ભારતના લોકોને પણ એવી તક મળેલી છે કે પબજી જેવી જ ગેમ ભારતવાળા લોકો બનાવે અને એ ફેમસ કરાવડાવે. બરાબર, હવે જો અહીંયા એક વસ્તુ એ પણ તમારે યાદ રાખવાની છે કે પબજીને એ બધું બેન કરી દીધું, પ્રતિબંધ મૂકી દીધું, એ બધી વસ્તુ સારી છે, પરંતુ ઘણા બધા લોકો એવા પણ હતા કે જેને પબજી દ્વારા રોજગારી મળતી હતી, કારણ કે ઘણા બધા લોકો એવા હતા કે જે પબજીની અંદર એટલા બધા એક્સપર્ટ હતા, તો પબજી ગેમ રમી અને પૈસા કમાતા હતા, યુટ્યુબ ઉપર લાઈવ સ્ટ્રીમ કરતા હતા અને ત્યારે એની ઉપરથી પૈસા કમાતા હતા. બરાબર, તો હવે જો ભારતનો તે કોઈ વ્યક્તિ આવી કોઈ ગેમ બનાવી નાખે, આવી કોઈ કંપની દ્વારા ગેમ બનાવી નાખવામાં આવે, તો ભારતના લોકોને રોજગારી મળવાનું પણ કાર્ય થાય છે. તો એક રીતે ઓપોર્ચ્યુનિટી પણ આપેલી છે ભારતને, ભારતના ડોમેસ્ટિક આંતરપ્રિન્યોર્સને. ઇમ્પેક્ટ ઓન ધ વેલ્યુએશન ઓફ ચાઇનીઝ કંપનીઝ, આના કારણે ચાઇનાની કંપની ઉપર, કંપનીને ખૂબ જ મોટો ફટકો પડશે. તમને ખ્યાલ હશે કે લાસ્ટમાં ટિકટોકને ઘણો મોટો ફટકો પડેલો હતો, ટિકટોક બેન કરેલું હતું, એના કારણે એને બિલિયન્સ ઓફ ડોલર્સનું નુકસાન થયેલું હતું. ઇમ્પેક્ટ ઓન ઇન્ડિયા ચાઇના બોર્ડર ડિસ્પ્યુટ,
આને કારણે ભારત અને ચાઇનાને પણ એક રીતે સંદેશ મળશે કે ભારતને હવે હલકામાં લઈ શકાય નહીં. 1962માં ભારત અને ચીનના યુદ્ધમાં ભારત હારી ગયું હતું, પરંતુ એ સમયે ભારત અલગ હતું, અત્યારે પણ અલગ છે. ડેટા પ્રાઇવસી ઇસ્યુ અને નોન લિમિટેડ ટુ ચાઇનીઝ એપ્સ. બીજો અહીંયા મહત્વનો મુદ્દો તમે યાદ રાખો યુપીએસસીના પોઈન્ટ ઓફ વ્યૂથી, શું કે ડેટા પ્રાઇવસીનો ઇસ્યુ એ મહત્વની વસ્તુ છે. અને આ ડેટા પ્રાઇવસીના નામ ઉપર કે આપણો ડેટા ચોરી થઈ જાય છે એના નામ ઉપર આપણે ચાઇનાની એપ્લિકેશનને બેન પ્રતિબંધ કરી નાખીએ, એ બધી વસ્તુ સાચી છે. પરંતુ ડેટા પ્રાઇવસીનો મુદ્દો માત્ર ચાઇનીઝ એપ પૂરતો જ તે સીમિત નથી. ડેટા પ્રાઇવસી આપણા ડેટાની ચોરી તો બીજા પણ એપ્લિકેશન કરે છે, બરાબર. એ આ જ એપો એવું જરૂરી નથી, એટલે આપણે એને વિશાળ પરસ્પેક્ટ ઉપર એટલે કે આપણા આંખોના ચશ્મા મોટા કરીએ અને મોટા વિશ્વ ફલક ઉપર જોવાનું છે કે માત્ર ચાઇનાની એપ જે છે એ ડેટા થેફ્ટ ડેટા પ્રાઇવસીનું ધ્યાન ન રાખતા એવું નથી. બીજા પણ ઘણા બધા એપ છે, મેટીએ બેન કરેલા છે ઘણા બધા એપને. ડેટા પ્રાઇવસી, ડેટા સિક્યોરિટી આવું બધું તો લખી જ નાખવાનું. લિમિટેડ ઓનલી ટુ, એ માત્ર નોટ લિમિટેડ ઓનલી ટુ ખાલી ચાઇનાની કંપની પૂરતા જ નથી, બીજા એપ્લિકેશન પણ ડેટાની ચોરી ને બધું કરતા હોય છે. આના કારણે ડેમેજ ડન. હવે અહીંયા બીજું એ પણ વિચારવાનું છે કે પબજીને આ બધા એપ્લિકેશન 160 ને 59 ને બેન કરેલા, પરંતુ એમને ઓલરેડી ઘણું બધું નુકસાન કરી લીધેલું છે. એમને મોટાભાગના યુઝર્સનો ડેટા ને એ બધો ચોરી કરી લીધેલો છે, કારણ કે કેટલા સમયથી વર્ક કરતી હતી તો ડેમેજ ઓલરેડી થઈ ગયો છે. વર વેરી પોપ્યુલર, કારણ કે આ બધી ગેમ ને એ બધું ભારતમાં ખૂબ જ પોપ્યુલર હતું. ઇન્ડિયાઝ ઇકોનોમિક ડિપેન્ડન્સ ઓન ચાઇના. અહીંયા બીજો એક મહત્વનો મુદ્દો જોવો તો તમને ખ્યાલ આવશે કે ભારત એક રીતે ઇકોનોમિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ ચાઇના ઉપર ઘણું બધું નિર્ભર છે. ભારતે ઓટોમોબાઈલ સેક્ટરની અંદર વાહન બનાવવામાં, ઓટોમોબાઈલ્સ એટલે કે આ ગાડીઓના મોટરસાઇકલના ને એ બધાના પાર્ટ્સને એ બધું આપણે અહીંયાથી મંગાવી છે. પછી એની સિવાય આપણે ચાઇનાની અંદર આ એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સને એ બધું આપણે અહીંયાથી મંગાવીએ છીએ. પછી ઘણી બધી વસ્તુ આપણે અહીંયાથી મંગાવીએ છીએ, મતલબ કે આપણે ચાઇના ઉપર ઘણી બધી વસ્તુમાં ઇકોનોમિકલી એની ઉપર ડિપેન્ડન્સ છીએ. આ મોબાઈલના પાર્ટ્સ, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ એ બધી વસ્તુ આપણે અહીંયાથી મંગાવીએ છીએ, કારણ કે સસ્તી આવે છે ને એ બધા માટે. પરંતુ એક રીતે જોઈએ તો આ બધી કંપની ઉપર અત્યારે પ્રતિબંધ મૂકી દીધો, બેન મૂકી દીધો, તો એક રીતે સોફ્ટ ટાર્ગેટ છે, કારણ કે આની ઉપર બેન મૂકી દેવી તો કાંઈ ફેર પડે એમ નથી. હવે માની લો કે ઓટોમોબાઈલ સેક્ટર ઉપર આપણે બેન મૂકી દેવી તો મોટો ફટકો પડે, ભારતને પણ ફટકો પડે, ભારતને પણ નુકસાન જાય એવું છે, કારણ કે ઓટોમોબાઈલ ઓટો સેક્ટરમાંથી જેટલા પાર્ટ્સને બધું મંગાવી છે, એપીઆઈ મંગાવવાનું પ્રતિબંધ મૂકી દેવી તો ભારતમાં દવાઓ બનવાનું બંધ થઈ જાય, ભારતમાં ઓટો સેક્ટર ઉપર બેન મૂકી દેવી તો ભારતના લોકોને રોજગારી ન મળે, તો ગાડીઓ બનવાનું એ બધું બંધ થઈ જાય, ભારતની અંદર મેન્યુફેક્ચરિંગ અટકી જાય. એટલે આજે એપ્લિકેશન ઉપર બેન મૂક્યો એ એક રીતે સોફ્ટ ટાર્ગેટ છે, કારણ કે એની ઉપર બેન મૂકવાથી કંઈ ભારતને જ કંઈ નુકસાન જ નથી. એક રીતે તો ભારતને બચાવી શકે, ભારતના યુથ, ભારતના જે યંગ લોકો જે છે એ આ પબજીના એને બધાના રવાડે ચડે છે તો એને અટકાવી શકાય, બરાબર. એટલે આ એક રીતનો સોફ્ટ ટાર્ગેટ છે, એ રીતે પણ તમે જોઈ શકો છો. ચાઇનીઝ પ્રોડક્ટ્સ ઇન સેવરલ ક્રિટિકલ એન્ડ સ્ટ્રેટેજિકલ સેન્સિટિવ સેક્ટર્સ. બાકી ચાઇનાની ઘણી બધી પ્રોડક્ટો ભારતના ક્રિટિકલ એટલે કે નાજુક અને સ્ટ્રેટેજિક ઇમ્પોર્ટન્સ ધરાવતા સેક્ટરમાં પણ છે, પણ ત્યાં આપણે એને બેન કરી શકતા નથી. કઈ કઈ એપ બેન કરેલી છે જો અહીંયા બધી આપેલી છે, વીચેટ ને યુ ડિક્શનરી ને ગેલેરી ને ટોબેકોન, આ ઘણી બધી એપને બેન કરી દીધેલી છે. 159 જેટલી એપ છે. જો આ કીધેલું છે કે સેમી કન્ડક્ટર આપણે અહીંયાથી મંગાવ્યું, એપીઆઈ એટલે કે ફાર્માસ્યુટિકલ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ્સ, ટેલિકોમ રિલેટેડ ઘણા બધા સાધનો આપણે અહીંયાથી મંગાવ્યું. ચાઇનાના વેપારીઓ જે છે એ ભારતની માર્કેટ ઘણી બધી કબજી કરી લીધેલી છે. ભારતે આપણે 4G નેટવર્ક અત્યારે વાપર્યું છે, 4G સિમ કાર્ડ બધા, તો 4G નેટવર્કની અંદર ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ પણ આપણે ચાઇનાના વાપર્યું છે. સાથે સાથે 5G જે ટ્રાયલ કરવાની છે, 5G આપણે ભવિષ્યમાં જે શરૂ કરશું એમાં પણ ઘણા બધા એનું જે રિસર્ચ ને એ બધું થતું એના સાધનો એ પણ મોટાભાગના ચાઇનાના હશે. ભારતના સ્ટાર્ટઅપની અંદર, ભારતના ઘણા બધા સ્ટાર્ટઅપ જે છે એની અંદર પણ ચાઇનાના લોકોએ ઘણું ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરેલું છે ઇન્ડિયન યુનિકોર્ન, જેમ કે પેટીએમ, ઝોમેટો, બાયજુસ, આ બધી કંપની એવી છે કે જેમાં ચાઇનાના લોકોનું, ચાઇનાનું ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ છે, બરાબર. હવે માની લો કે પેટીએમની અંદર ચાઇનાનું ઇન્વેસ્ટમેન્ટ બ્લોક કરી નાખે, એની ઉપર પ્રતિબંધ મૂક્યું તો ભારતને જ નુકસાન થાય, કારણ કે પેટીએમ ભારતમાં વર્ક કરે છે. એટલે અત્યારે જે એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂક્યો એ એક રીતે સોફ્ટ ટાર્ગેટ છે, એનાથી ભારતને કંઈ નુકસાન જાય એવું નથી, બરાબર. તો તમને કોઈ વ્યક્તિ પૂછે કે તમારે શું સુઝાવ આપવો જોઈએ, ભારતે ચાઇના સામે કેવા પ્રકારના ઇકોનોમિક સ્ટેપ લેવા જોઈએ, બરાબર, તો આ પ્રકારનો એપ્લિકેશન બેન કરવાનો આ એક સારો સુઝાવ છે. પછી હવે તમે એમ કહી દો કે આપણે આ જે એપીઆઈ મંગાવવાનું બંધ કરી દઈએ, તો એપીઆઈ મંગાવવાનું બંધ તો કરી દઈએ, પણ ભારત પાસે હજી એવી સિસ્ટમ આપણે જનરેટ નથી કરેલી કે આપણે ભારતમાં એપીઆઈ બને એવી. એટલે પહેલાં ભારતે પોતે સ્વનિર્ભર, આત્મનિર્ભર બનવું પડે. નીડ ટુ સ્ટ્રેન્થન ધ ડેટા સિક્યોરિટી આર્કિટેક્ચર. અહીંયા આવે બીજું એ પણ વિચારી લીધું આપણે કે આ એપ્લિકેશનને બધું બંધ કરી દીધું, બેન કરી દીધું, પ્રતિબંધ મૂકી દીધું, પરંતુ ભારતે પણ આપણો ડેટા સિક્યોરિટી માટેના જે નિયમો જે છે, ડેટાનું આપણે પાલન થઈ શકે એની માટેના નિયમો જે છે એને મજબૂત બનાવવાની જરૂર છે. મેં તમને કીધું કે ભારતમાં ડિજિટલ રિલેટેડ વાત કરીએ કે પછી એ ઈ કોમર્સનો વાત હોય અથવા ડિજિટલ કોઈપણ બાબતોને રેગ્યુલેટ કરવા માટે ભારતની અંદર અત્યારે એક જ એક્ટ છે. કયો એક્ટ? આઈટી એક્ટ 2000નો એક્ટ છે, અને જે 20 વર્ષ જૂનો છે, કારણ કે 2000માં બનાવવામાં આવ્યો હતો. આની પહેલાં એને 2008માં સુધારો કરેલો હતો, પરંતુ એ પણ જૂનો જ કહેવાય, 20 વર્ષ જૂનો એક્ટ છે, તો એકાદો નવો એક્ટ લાવવાની જરૂર છે. 20 વર્ષ પહેલાં બધી વસ્તુ, બધા સમીકરણો અલગ હતા, અત્યારે બધી વસ્તુ અલગ છે. અત્યારે ડિજિટલ એપ્લિકેશન, ડિજિટલ રિવોલ્યુશન આવી ગયું, એબ્સોલ્યુટ લોસ એટલે કે આ બધા નિયમો, આ બધા કાયદાઓ અત્યારે સમય સાથે ચાલી શકે એમ નથી, એટલે એને
સુધારો લાવવાની જરૂર છે. આઉટસોર્સિંગ ઇકોસિસ્ટમ અને બીજી વાત કરીએ કે ભારતનો જે કોપીરાઇટ એક્ટ જે છે એ પણ પ્રોવાઇડ ઇન્સેન્ટિવ એન્ડ પ્રોટેક્શન ફોર મોસ્ટ ઓફ ધ કન્ટેન્ટ ધેટ સાઇટ્સ ડિજિટલ ઇકોનોમીને એ બધાને સુરક્ષા આપે છે. એને 2012ની અંદર સુધારો કરવામાં આવ્યો હતો પણ એ પણ જૂનો છે તો એને પણ અપડેટ કરવાની જરૂર છે. ભારતમાં એક રીતે જોઈએ તો અત્યારે ડેટા પ્રોટેક્શન લોની ડેટા પ્રોટેક્શન માટેના કાયદાની ખૂબ જ જરૂર છે. ડેટા પ્રોટેક્શન માટે કાયદો લાવવાની જરૂર છે. ડેટા પ્રોટેક્શનની અંદર ઘણી મહત્વની વસ્તુ હોય. પર્સનલ ડેટા શું છે, પ્રાઇવેટ ડેટા શું છે, પબ્લિક ડેટા શું છે, નોન પબ્લિક ડેટા શું છે, આ બધી વસ્તુ મેં તમને ડિટેલમાં સમજાવેલી છે આની પહેલાં બરાબર. એ ક્યારે સમજાવેલી છે એનું મેં અહીં આપેલું છે, એક મિનિટ આગળ આવશે તે એટલે ત્યારે જ આપણે જોઈ લઈશું બરાબર. અને એની જે લિંક જે છે એ હું નીચે કમેન્ટ બોક્સની અંદર પણ લખી દઈશ કે આ ડેટા પ્રોટેક્શન વિશે મેં ડિટેલમાં વાત કરેલી છે કે ડેટા પ્રોટેક્શન શું છે, બધો ડેટા કયો છે, એની લિંક હું નીચે કમેન્ટ બોક્સમાં લખી દઈશ. એમાં મેં યુપીએસસીની અંદર યુપીએસસી 2019ની અંદર બે પ્રશ્ન પૂછાયેલા હતા ડેટા સંબંધિત, એ પણ ચર્ચા કરેલી છે, એનું સોલ્યુશન પણ ચર્ચા કરેલી છે. અત્યારે ડિજિટલ રિવોલ્યુશન ચાલ્યું, ઇન્ડિયન પાર્લામેન્ટ મસ્ટ એક્સપેડિટ, ભારતની સંસદે આના રિલેટેડ કોઈ કાયદો બનાવવો જોઈએ. પર્સનલ ડેટા શું છે, નોન પર્સનલ ડેટા શું છે, ભારતે 2019ની અંદર પર્સનલ ડેટા અને નોન પર્સનલ ડેટા બિલ પર્સનલ પીડીપી બિલ લોન્ચ કરેલું હતું પરંતુ એનો વિરોધ થયો અને પછી એ ચાલ્યું નહીં બરાબર. અને ભારતે અહીંયા એક બીજી પણ મહત્વની વસ્તુ એ યાદ રાખવાની છે કે આપણે એપ્લિકેશન એ બધું બંધ કરી નાખ્યું પરંતુ આ બધા એપ્લિકેશનનું ઓલ્ટરનેટિવ આ એપ્લિકેશન જેવા તે બીજી એપ્લિકેશન ભારતે બનાવવાની જરૂર છે. જેમ કે હવે જો ચાઇનાએ પણ આ જ પ્રકારનું પગલું ઉઠાવેલું છે. ચાઇનાની અંદર પણ વોટ્સએપને ફેસબુકને ગૂગલને આ બધું ચાલતું નથી પરંતુ ચાઇનાની સરકાર એક રીતે ચાઇનીઝ ગવર્મેન્ટ એડવાન્સ છે. એમને તાત્કાલિક રીતે ખૂબ જ ઝડપથી ક્વિકલી ત્યાંના લોકોને લોકલ ઓલ્ટરનેટિવ જે છે એ એમને પ્રોવાઇડ કરાવી દીધા છે. જેમ કે વોટ્સએપની બદલી અહીંયા વીચેટ વાપરે છે, મતલબ કે આના ત્યાંના લોકોએ બનાવેલું છે. તો આપણે પણ આ તકને આ ઓપોર્ચ્યુનિટીને ગ્રેબ કરી લેવી જોઈએ, ઝડપી લેવી જોઈએ. ઇન્ડિયન આંતરપ્રિન્યોર્સે ફટાફટ આવું કંઈક બનાવી દેવું જોઈએ. વોટ ઇઝ સેક્શન 69A ઇન ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2069A જે છે એના વિશે હવે થોડી વાત કરીએ તો 9 જૂન 2000 આ એક્ટ એ જે છે એ લાવવામાં આવેલો હતો અને 17 ઓક્ટોબર 2000 આ લાગુ થઈ ગયેલો હતો. આઈટી એક્ટ 2008માં સુધારો કરવામાં આવ્યો જેના અંતર્ગત 69A મોસ્ટ એમ્પી યાદ રાખજો, સેક્શન 69A એના અંતર્ગત કેન્દ્ર સરકારને સત્તા મળી છે. મોસ્ટ એમ્પી કેન્દ્ર સરકારની બદલે જો સ્ટેટ ગવર્મેન્ટ આપી દે વાત થઈ જાય ખોટી, કેન્દ્ર સરકારને શક્તિ મળે છે. કઈ શક્તિ મળે છે? ઇમ્પાવર. કોઈપણ પ્રકારનો ઓનલાઈન કન્ટેન્ટ હોય એ બ્લોક કરવાની શક્તિ મળે છે. માની લો કે તમે કોઈ વસ્તુ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી અને સરકારને એ પસંદ નથી આવતી અથવા તો એ રાષ્ટ્રની સુરક્ષાના ખતરામાં છે તો સરકાર 69A નો ઉપયોગ કરી અને એ વસ્તુને બ્લોક કરી શકે છે. કોઈપણ વેબસાઇટ કોઈપણ એપ્લિકેશન એને બ્લોક કરી શકે છે પરંતુ માત્ર સેન્ટ્રલ ગવર્મેન્ટ કેન્દ્ર સરકાર. કોઈ વ્યક્તિ કલ્પરિટ એટલે કે આરોપીને ગિરફ્તાર અરેસ્ટ પણ કરી શકે છે. સાયબર ક્રાઇમ અને ઇલેક્ટ્રોનિક કોમર્સને પણ એ બેન કરી શકે છે, પ્રતિબંધ મૂકી શકે છે. ઘણા બધા પાવર્સ આપવામાં આવે છે કેન્દ્ર સરકારને. ડિરેક્શન ટુ રિમૂવ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ સોશિયલ મીડિયા ઉપર પણ અમુક પ્રકારના હેટ સ્પીચને એ બધું હોય તો એ હટાવવા માટેનો આદેશ આપી શકે છે 69A અંતર્ગત. હોમ મિનિસ્ટરે 20 ડિસેમ્બર 2018 દ્વારા એવું એક લોન્ચ કરેલું હતું કે 10 જેટલી સેન્ટ્રલ એજન્સી જે છે એ કાર્ય કરશે. શું કાર્ય કરશે? મોનિટર કરવાનું, ઇન્ટરસેપ્ટ કરવાનું, ડિક્રિપ્ટ કરવાનું, માહિતીને ડિક્રિપ્ટ કરવાનું, જનરેટ કરવાનું, રિસીવ કરવાનું. એટલે કે 10 જેટલી કેન્દ્રીય મિનિસ્ટ્રી જે છે કેન્દ્રીય એજન્સી એ એકબીજાના સમન્વયથી એકબીજાની સાથે મળી અને કાર્ય કરશે અને આ ડિજિટલ રિલેટેડ ફ્રોડ ને ક્રાઇમ ને એ બધું થાય છે એ અટકાવવાનું કાર્ય કરશે. તમને ખબર પડી ગઈ હશે કે બ્લોક કોઈપણ પ્રકારનો કન્ટેન્ટ જે છે બ્લોક કરી શકાય છે ઓનલાઈન 69A નો ઉપયોગ કરી. માઇટ બી પનિશ્ડ વિથ, હવે કોઈ વ્યક્તિ હેટ સ્પીચને આવું બધું ફેલાવતો હોય તો એને ઇમ્પ્રિઝનમેન્ટ આ 69A અંતર્ગત સજા પણ થાય છે અને એને દંડની પણ જોગવાઈ છે. 7 વર્ષની સજા પણ થઈ જાય છે અને પેનલ્ટી પણ લાગી શકે છે. આના વિશે સુપ્રીમ કોર્ટે 2015ની અંદર એક ચુકાદો આપેલો હતો ત્યારે ઘણા બધા લોકોએ કીધેલું હતું કે રાઇટ ટુ પ્રાઇવસી નિજતાનો અધિકાર પણ એક છે. પરંતુ ત્યારે સુપ્રીમ કોર્ટે 2015માં એક મહત્વની વાત કીધેલી હતી કે નેશનલ સિક્યુરિટી ઇઝ અબોવ ઇન્ડિવિડ્યુઅલ સિક્યુરિટી, રાષ્ટ્રની સુરક્ષા જે છે એ સર્વોચ્ચ છે. તો સુપ્રીમ કોર્ટે કીધેલું હતું કે નેશનલ સિક્યુરિટી ઇઝ અબોવ ઇન્ડિવિડ્યુઅલ પ્રાઇવસી. હવે બીજું પણ અહીંયા એક અતિ મહત્વની વસ્તુ જોઈ લઈએ કે ભારતની અંદર ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885નો આવેલો છે. ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 એના અંતર્ગત સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે કેન્દ્ર સરકારને એવો પણ પાવર મળેલો છે કે તે કોઈપણ વ્યક્તિના ફોન કોલ જે છે એને ટેપ કરી શકે છે અને રેકોર્ડ કરી શકે છે. તમે આપણે કોઈની અરે વાત કરતા હોય તો એને રેકોર્ડ કરી શકે છે કેન્દ્ર સરકાર. કોના અંતર્ગત? ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 અંતર્ગત. તમે ઘણી બધી વાર મૂવીની અંદર કે એ બધાની અંદર ઉરી સર્જિકલ સ્ટ્રાઇક જે છે એની અંદર અથવા ઉરી ઉપર એક બીજી વેબ સિરીઝ પણ બનેલી છે એ બધાની અંદર તમે જોયેલું હશે કે સરકારના અમુક કર્મચારીઓ ઇન્ટેલિજન્સ એજન્સી અંદર જે વર્ક કરતા હોય તો એ બધા લોકો અમુક ટેરરિસ્ટને એ બધા લોકો હોય એમનો જે ફોન જે છે એ ટેપ કરતા હોય છે, રેકોર્ડ કરતા હોય છે અને સાંભળતા હોય છે. તો એ સત્તા સરકારને ક્યાંથી મળેલી છે? ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ 1885 અંતર્ગત બનેલી છે. અને સુપ્રીમ કોર્ટે
1996 ની અંદર વર્લ્ડ ડિક્ટેટરે ચુકાદો આપેલો હતો અને એને કીધેલું હતું કે કોઈ પણ લોકોનો કેન્દ્ર સરકાર ફોન ત્યારે જ ટેપ કરી શકશે ઓનલી ઇન ધ કેસ ઓફ પબ્લિક ઇમરજન્સી, એટલે કે જાહેર જનતાની અંદર કટોકટી પબ્લિક ઇમરજન્સીનો માહોલ હશે, રાષ્ટ્રની સુરક્ષા માટે અતિ ગંભીર વસ્તુ હશે, તો આ ટેપ ફોન ટેપ કરી શકશે ટેલિગ્રાફ એક્ટ 1885 અંતર્ગત. અને ટેલિગ્રાફ એક્ટનો પણ ઘણી બધી વાર વિરોધ થતો હોય છે, કારણ કે 1885 ખૂબ જ જૂનો એક્ટ છે, અંગ્રેજોના સમયનો એક્ટ છે એના માટે, બરાબર. હવે અહીંયા વાત કરીએ કે ગ્રાઉન્ડ્સ અંડર સેક્શન 5 ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ અને ગ્રાઉન્ડ્સ અંડર 69 ઇન્ફોર્મેશન એક્ટ. સેક્શન 5 અંતર્ગત હતી આ બધું કોલ ટેપ કરી શકાય છે, સોવરેનિટી ઇન્ટિગ્રિટી ઓફ ઇન્ડિયા, અને આમાં પણ સોવરેનિટી ઇન્ટિગ્રિટી એ બધાનું રક્ષણ કરવા માટે, ડિફેન્સ ઓફ ઇન્ડિયા, સિક્યુરિટી ઓફ ઇન્ડિયા, આ બધા અંતર્ગત આ બધી વસ્તુ બેન ને એ બધું કરી શકાય છે, પ્રતિબંધને એ બધી વસ્તુ મૂકી શકાય છે, ઇન્વેસ્ટિગેશન ઓફ બધી વસ્તુ અહીંયા તમે પોઝ કરીને જોઈ શકો છો. હવે જો અત્યારે બીજી મહત્વની વસ્તુ જોઈએ તો ડિજિટલ વસ્તુ ખૂબ જ અતિ મહત્વની છે. અમુક હેકર્સ લોકો જે છે એ તો બધા એટલે એડવાન્સ થઈ ગયા છે કે અત્યારે જો આ એક કલાક પહેલાંની ન્યૂઝ છે કે જેના અંતર્ગત આપણને જાણવા મળેલું છે કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે એમનું ટ્વિટર એકાઉન્ટ અને એમની વેબસાઇટ જે છે એ હેક થઈ ગઈ છે. તો એ વડાપ્રધાન જેવા વ્યક્તિનું આ રીતનું એકાઉન્ટ જે છે એ હેક થઈ ગયા. તો આની પહેલાં પણ તમે જોયું હશે, આપણે વાત કરેલી હતી કે ટ્વિટર દ્વારા અમેરિકાના ઘણા બધા જે નામાંકિત લોકો હતા, બ્લૂ ટિક ધરાવતા લોકો, જેમ કે બરાક ઓબામાને, બિલ ગેટ્સને, આ બધા, આ એલન મસ્કને, એ બધાના ટ્વિટર એકાઉન્ટ જે છે એ હેક થઈ ગયેલા હતા અને એમના એકાઉન્ટમાંથી બિટકોઈનની માંગણી કરતી ટ્વીટ કરવામાં આવેલી હતી. તો આ એક સારી વસ્તુ નથી. તો આપણે આની માટે ડેટા પ્રોટેક્શન માટેના નિયમો બનાવવા જોઈએ અને એની માટેનો કાયદો બનાવવો જોઈએ, જે આપણે આગળ વાત કરેલી, બરાબર. અને બાકી મેં તમને કીધું કે મેં એના વિશે વાત કરેલી હતી, તો એ મેં જો 22 જુલાઈનું જે ધ હિન્દુનું એનાલિસિસ હતું એમાં મેં તમને ડિટેલમાં સમજાવેલું હતું કે ડેટા પ્રોટેક્શન બિલ જે 2019માં આવેલું હતું એમાં મેં ડિટેલમાં સમજાવ્યું કે ડેટા પ્રોટેક્શન બિલ શું છે, નોન પબ્લિક ડેટા શું છે, GDPR શું છે. UPSCમાં આના વિશે 2 પ્રશ્ન પૂછાઈ ગયેલા છે, એ પણ ડિટેલમાં સમજાવેલા, તો તમે એ વિડીયો લેક્ચર જોઈ લેજો. આની લિંક 22 જુલાઈની લિંક હું કમેન્ટ બોક્સની અંદર નાખી દઈશ, ત્યાંથી તમે એને એક્સેસ કરી શકશો. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો સરકાર દ્વારા મિશન કર્મયોગી લોન્ચ કરવામાં આવેલું છે. તો મિશન કર્મયોગી, ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ જાય મિશન કર્મયોગી શું છે, તો મિશન કર્મયોગી જે છે એના અંતર્ગત કેન્દ્ર સરકારના જેટલા પણ અધિકારીઓ જે છે એને ટ્રેનિંગ આપવામાં આવશે. કેન્દ્ર સરકારના અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવશે. કોને? સિવિલ સર્વન્ટ્સને, એક રીતે કેન્દ્રીય લેવલના અધિકારીઓને, જે IAS IPS ઓફિસર હોય અને બીજા પણ નીચલા લેવલના અધિકારીઓ, એ બધાને ટ્રેનિંગ આપવામાં આવશે કે જેના કારણે એ લોકો વધારે સારી રીતે, વધારે એફિશિયન્સથી પ્રોફેશનલ રીતે વર્ક કરી શકે અને એમની કાર્યક્ષમતામાં વધારો થાય. યુનિયન કેબિનેટે આને અપ્રુવલ એટલે કે મંજૂરી આપી દીધી છે. અહીંયા તમે એક વસ્તુ સમજો, સરકારની અંદર કોઈ પણ નોકરી કે આ કંઈ વસ્તુ હોય, બરાબર, સિવિલ સર્વન્ટ નોકરી, તો એની અંદર પહેલાં 2 સ્ટેજ હોય. એક તો પ્રી રિક્રુટમેન્ટ અને પછી એટલે કે ભરતી થયા પહેલાં, નોકરી મેળવ્યા પહેલાંની વસ્તુ, નોકરી મેળવ્યા પહેલાંની વસ્તુ અને નોકરી મેળવ્યા પછીની વસ્તુ, નોકરી મેળવ્યા પછીની વસ્તુ. નોકરી મેળવ્યા પહેલાં કેવું હોય તો પહેલાં પરીક્ષા લે, તો UPSCની પરીક્ષા લે, પહેલાં પ્રિલિમ્સ ને મેન્સ ને ઇન્ટરવ્યૂ ના બધું લે, તો એ બધી કાયદાકીય પ્રક્રિયા, એ બધી વહીવટી પ્રક્રિયા જે છે, વહીવટી પ્રક્રિયા એને પ્રી એટલે કે પહેલાંની કહેવાય, નોકરી મેળવ્યા પહેલાંની. નોકરી મેળવ્યા પછી કેવું હોય તો નોકરી મેળવ્યા પછી એને ટ્રેનિંગ આપવામાં આવે, ભારતના અલગ અલગ રાજ્યમાં ટ્રેનિંગ આપવામાં આવે, પછી દર 2-3 મહિને અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે, કોમ્પ્યુટરની રોલિંગ પેલિંગ અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે, એમાં એને વહીવટી જ્ઞાન આપવામાં આવે, બરાબર. તો આ બંને અલગ અલગ વસ્તુ છે. તો સરકારે થોડા સમય પહેલાં એક માસ્ટર સ્ટ્રોક મારેલો હતો, NRA નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની સ્થાપના કરવાની જાહેર કરેલી હતી કે બધી ક્લાસ થ્રી ફોર લેવલની પરીક્ષા હશે. અત્યારે તો SSC રેલવે અને બેન્કિંગ માટે જે અલગ અલગ પરીક્ષા લેવાય છે એની બદલે હવે નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી આવશે અને CET કોમન એલિજિબિલિટી ટેસ્ટ, કોમન એન્ટ્રન્સ ટેસ્ટ આખા ભારતમાં એક જ પરીક્ષા લેવાશે. તો આ જે સરકારે આ પગલું ભરેલું હતું એ કોની માટે હતું? પ્રી નોકરી મળ્યા પહેલાંની વસ્તુ હતું. અને અત્યારે સરકારે આ જે મિશન કર્મયોગી લોન્ચ કરેલું છે એ કોની માટે છે? નોકરી મળી ગયા પછી, નોકરી મળી ગયા પછી જે કર્મચારી હોય એ વ્યવસ્થિત કાર્ય કરી શકે, પ્રોફેશનલ બની શકે, એનું જે ટેલેન્ટ નિખરી શકે, એને જે બાબતમાં ટેલેન્ટ હોય એનો સરકાર યોગ્ય ઉપયોગ કરી શકે, એટલે મિશન કર્મયોગી લોન્ચ કરેલું છે, બરાબર. તો આ કોની માટે છે? પોસ્ટ રિક્રુટમેન્ટ, નોકરી મળી ગયા પછીની વાત. તો 46 લાખ જેટલા કેન્દ્ર સરકારના એમ્પ્લોઈઝ કર્મચારીઓને આ બધી આના અંતર્ગત ફાળવવામાં આવશે. 510 કરોડ રૂપિયા 5 વર્ષ માટે આપવામાં આવશે અને આનું સબસ્ક્રિપ્શન જે છે એ દરેક સિવિલ સર્વન્ટે 1 મહિનાનું 431 રૂપિયા દેવું પડશે આ ટ્રેનિંગ લેવા માટે. આના અંતર્ગત ઓનલાઈન ટ્રેનિંગ આપવામાં આવશે, ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરવો એ બધી વસ્તુ કરવામાં આવશે. હ્યુમન રિસોર્સ ક્ષેત્રે આ એક રીતે પોસ્ટ રિક્રુટમેન્ટ રિફોર્મ, કોમ્પ્રિહેન્સિવ વ્યાપક લેવલનો રિફોર્મ છે. આ એક ખૂબ મોટો સુધારો છે, વ્યાપક લેવલનો સુધારો છે કે એકવાર નોકરી મળી ગયા. હવે જો એક વસ્તુ તમે સમજો કે ઘણી બધી વાર તમે જોયેલું હશે કે અમુક કર્મચારીઓ હોય જે બહુ મોટી ઉંમરના હોય છે, અથવા તો અમુક કર્મચારીઓ હોય
કે જેની પાસે અમુક પ્રકારનું વહીવટી જ્ઞાન ખૂબ સારું હોય છે, પરંતુ અમુક પ્રકારનું જ્ઞાન એની પાસે હોતું જ નથી, જેમ કે કમ્પ્યુટર રિલેટેડ કોઈ જ્ઞાન હોતું નથી, અથવા તો અમુક પ્રકારના પ્રશ્નો આપણે એમની પાસે લઈને જાવી તો એમને એ પ્રકારનું જ્ઞાન હોતું નથી. ભારતના ઘણા બધા કર્મ, જો બધાની વાત થતી નથી અહીંયા, બધાની વાત નથી થતી, અમુક અમુક જે કરપ્શન કરવાવાળા અને અમુક જે બીજા કર્મચારીઓ છે કે જેની પાસે એટલું બધું ટેકનિકલ નોલેજ હોતું નથી, ટેકનોલોજી રિલેટેડ જ્ઞાન હોતું નથી, તો એ સરળતાથી અને વધારે એફિશિયન્સીથી વધારે કાર્યક્ષમતાથી કાર્ય કરી શકતા નથી. એમનું પેટ ને એ બધું જોવો, જેમ કે પોલીસની અંદર ને એ બધાની અંદર વર્ક કરતા હોય બરાબર, તો પેટ જોઈને જ આપણને ખબર પડી જાય કે આટલું મોટું પેટ ને ફાન ને એ બધું નીકળી ગયું હોય તો ક્રિમિનલને પકડવાનું હોય તો દોડીને પકડી જ ન શકે. આપણે એને જોઈને જ કહી દઈએ કે આમને દોડવાનું આમનું કામ નથી, બરાબર, તો એવું ચાલે નહીં. એની માટે આ પોસ્ટ રિક્રુટમેન્ટ રિફોર્મ ને એ બધું લાવવું પણ ખૂબ જરૂરી છે. જેમ કે હવે જો અહીંયા તમે એ પણ વિચારી શકો છો કે ભારતની અંદર ઘણા બધા એટેક થતા હોય, આતંકવાદી હુમલા ને એ બધું થતા હોય, પુલવામામાં હુમલો થયો હતો, આવા ઘણા બધા હુમલા થતા હોય, તો આ બધા જ્યારે હુમલા થતા હોય તો આપણે વિચારી શકીએ તો આપણી ઇન્ટેલિજન્સ એજન્સી જે છે એ શું કામ કરે છે. ઇન્ટેલિજન્સ એજન્સીનું મુખ્ય કાર્ય શું છે? આ બધા હુમલા અટકાવવાના, અને એમને તો આ બધી માહિતી ને બધું મળતું હોય, અથવા તો આ બધા હુમલા થાય છે એનો મતલબ શું? એનો મતલબ એમ કે ઇન્ટેલિજન્સ એજન્સી આપણી કોઈ રીતે નાકામ છે, એમને ફેલ થયા છે. કારણ કે એમને ફેલ થયા છે ત્યારે તો આ બધા લોકો સફળ થયા છે, બરાબર, ત્યારે તો આતંકવાદી હુમલા થાય છે, તો એમને આ પ્રકારની ટ્રેનિંગ ને એ બધું આપવાની આ બધી વાત છે, એ તમારે યાદ રાખવાનું. તો આ પોસ્ટ રિક્રુટમેન્ટ રિફોર્મ, પ્રી રિક્રુટમેન્ટ રિફોર્મ માટે સરકારે પહેલા NRA નેશનલ રિક્રુટમેન્ટ એજન્સીની વાત કરેલી હતી. આજે મિશન જે છે, કયું મિશન? મિશન કર્મયોગી, એના અંતર્ગત રોલ બેઝથી રોલ બેઝડ પ્રમાણે આપવામાં આવશે. એટલે કે અત્યારે બધા વ્યક્તિઓ જે હોય એ રૂલ બેઝડ, એટલે કે અમુક પ્રકારના નિયમો હોય એ નિયમો ઉપર જ કામ કરતો હોય, એ રૂલ બેઝડમાંથી ચેન્જ થઈ અને રોલ બેઝડ કામ કરવામાં આવશે. એમને વ્યવસ્થિત ટ્રેનિંગ આપવામાં આવશે, નોલેજની ટ્રેનિંગ આપવામાં આવશે, જ્ઞાનની ફંક્શન કઈ રીતે કાર્ય કરવું, બિહેવિયર કોમ્પેટન્સીસ એટલે કે કઈ રીતનું વર્તન કરવું, મોનિટરિંગ ફ્રેમવર્ક ને ટેકનોલોજીનો એ બધાનો કઈ રીતે ઉપયોગ, સારી એવી ટ્રેનિંગ આપવામાં આવશે, બરાબર. પછી હવે આ વસ્તુ એટલી બધી ડિટેલમાં જાણવાની જરૂર નથી, કેમ? કારણ કે જે પરીક્ષા લેવાવાળો વ્યક્તિ હોય એને ખબર હોય કે તમે પરીક્ષાની તૈયારી કરો છો, અને આ જે ટ્રેનિંગ જે છે એ પરીક્ષા મળી ગયા પછીની છે, નોકરી મળી ગયા પછીની છે, તો પરીક્ષા લેવાવાળાને એટલી તો ખબર પડતી જ હોય કે તમે આ ટ્રેનિંગ લીધેલી નહીં હોય, અને ટ્રેનિંગ ન લીધેલી હોય એટલે તમને કોઈ એવો પ્રશ્ન ન પૂછે કે જે તમે ટ્રેનિંગ લીધેલી જ નથી, તો એને એટલી ખબર પડતી હોય તમે આ ટ્રેનિંગ નો લીધો હોય, તો આટલો ડિટેલમાં પ્રશ્ન પૂછાય નહીં, બરાબર. ડિટેલમાં પ્રશ્ન કોને પૂછાય આના વિશે? તો કે જેણે નોકરી મેળવી લીધેલી હોય, જે ઓલરેડી નોકરી કરતો હોય એને ડિટેલમાં પ્રશ્ન પૂછે, બરાબર. તો એ તમારી યાદ, ઓનલાઈન ટ્રેનિંગ માટેનું આઈ ગોટ નામની એક ડિજિટલ પ્લેટફોર્મ બનાવવામાં આવશે, એટલે કે એક પોર્ટલ વેબસાઇટ બનાવવામાં આવશે, આઈ ગોટ કર્મયોગી, જેના અંદરથી બધી માહિતી આપવા, અને આખા વિશ્વની અંદર ગ્લોબલ બેસ્ટ પ્રેક્ટિસિસ એટલે કે વિશ્વની અંદર બીજા દેશો જે છે એના કર્મચારીઓને કેવી રીતે ટ્રેનિંગ આપે છે, એમની જે સારી બાબતો જે છે એને કઈ રીતે અપનાવી શકાય એ પણ શીખવાડવામાં આવશે. રાઇટ એટિટ્યૂડ શીખવાડવામાં આવશે. બિલ્ડિંગ ફ્યુચર રેડી, ભવિષ્ય માટે સિવિલ સર્વિસના લોકો ફ્યુચર રેડી બની શકે, એમની સ્કિલ એમના નોલેજ એનો ઉપયોગ કરી શકે એની માટે, અને ન્યૂ ઇન્ડિયા ભારતને એક નવું ભારત બનાવવાનું છે, નવું ભારતનું સપનું જે છે એ સાકાર કરવામાં આ કર્મચારીઓનો કઈ રીતે ઉપયોગ થઈ શકે એવી ટ્રેનિંગ આપવામાં આવશે. અને એક રીતે જોવો તો ભારતની અંદર જેથી કોઈ પણ પોલિસી બનતી હોય, કંઈ પણ વસ્તુ બનતી હોય, તો એ બધાની બેકબોન કોણ છે? એ બધાની બેકબોન છે આપણા જે સિવિલ સર્વન્ટ્સ, જે રાજ્ય સેવકો જે છે એ તે એની બેકબોન છે. કારણ કે જે આ બધા પોલિટિશિયન્સ એટલે કે રાજનેતાઓ હોય, બરાબર, રાજકારણી હોય, તો એમને કંઈ ખબર ન હોય કે કઈ રીતે પોલિસી બનાવવાની. મોટાભાગના તો અભણ હોય છે, અંગૂઠો કરતા હોય, સહી કરતા નો આવતું હોય, તો એમને આ બધી કંઈ પોલિસી ન બનાવતો હોય, એ બધું કાર્ય કરવાનું, એ બધું કાર્ય પોલિસી મેકર્સ કરતા હોય, જે મોટે ભાગે IAS IPS IFS ઓફિસર ને એ બધા હોય, એટલે ભણી ભણીને કંઈક આગળ ગયા હોય. પ્રાઇમ મિનિસ્ટર્સ પબ્લિક હ્યુમન રિસોર્સ કાઉન્સિલ જે છે એ પણ સેટ કરવામાં આવશે એક એપેક્સ બોડી તરીકે, જે આ કર્મયોગી જે છે, મિશન કર્મયોગી એની ઉપર, એની માટે એક એપેક્સ બોડી સર્વોચ્ચ સંસ્થા બનાવવામાં આવશે, પબ્લિક હ્યુમન રિસોર્સ કાઉન્સિલ, બરાબર, પબ્લિક હ્યુમન રિસોર્સ કાઉન્સિલ, જે આ બધું ધ્યાન રાખશે. ડાયરેક્ટ રિફોર્મ્સ સુધારાનું સંચાલન કરશે. ઓટોનોમસ કેપેસિટી બિલ્ડિંગ કમિશનને આ બધી વસ્તુ કરવામાં આવશે. કી ફીચર્સ ઓફ મિશન કર્મયોગીના મહત્વના લક્ષણો જોઈએ તો પ્રોપર ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક, અમુક પ્રકારના ઇન્સ્ટિટ્યુશન બનાવવામાં આવશે, સ્પેશિયલ પર્પઝ વ્હીકલ એટલે કે એક પ્રકારની કંપની બનાવવામાં આવશે જે બધું ગાઈડલાઇન એ બધું નક્કી કરશે, કેપેસિટી બિલ્ડિંગ કમિશન એ બધું બનાવવામાં આવશે, પીએમ લેડ HR કાઉન્સિલ, પ્રાઇમ મિનિસ્ટર ડાયરેક્ટ એક HR હ્યુમન રિસોર્સ કાઉન્સિલ બનાવવામાં આવશે, અને એ ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટરના અંતર્ગત હશે. ભૂતકાળમાં ઘણી બધી વાર આપણે વાત કરેલી છે કે કોઈ પણ વસ્તુ ગમે ત્યારે જ્યારે પ્રાઇમ મિનિસ્ટરના ડાયરેક્ટ કંટ્રોલમાં હોય તો એનો વિકાસ થવાના ચાન્સીસ વધી જાય છે. જેમ કે ઇસરો પ્રગતિના પંથે છે, બરાબર, ઇસરોનું ખૂબ જ આખા વિશ્વની અંદર નામના છે, કારણ કે ઇસરો ડાયરેક્ટ PMO પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ અંતર્ગત કાર્ય કરે છે. તો આજે કર્મચારીઓ રિલેટેડ, આજે કર્મયોગીની જે HR કાઉન્સિલ બનાવવામાં આવશે એ પણ ડાયરેક્ટ પ્રાઇમ મિનિસ્ટર અંતર્ગત આવશે. એસ્ટાબ્લિશમેન્ટ ઓફ સ્પેશિયલ પર્પઝ વ્હીકલ બનાવવામાં આવશે, હજી બનાવવામાં આવશે. ક્રિએટ ઓપરેશનલાઇઝડ કન્ટેન્ટ માર્કેટ પ્લેસ એન્ડ મેનેજ બાય બિઝનેસ સર્વિસીસને આઈ ગોટ કર્મયોગી પ્લેટફોર્મને આ બધી વસ્તુ બનાવવામાં આવશે, બરાબર. જો અહીંયા બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે કે કઈ કઈ વસ્તુ બનાવવામાં આવશે, રૂલ બેઝથી રોલ બેઝડ ઉપર જવામાં આવશે. તો આ બધી વસ્તુ રૂલ બેઝને રોલ બેઝડ યાદ રાખવાનું, કેમ? કારણ કે વિધાનવાળા વાક્યમાં કહી દે કે કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ રિગાર્ડિંગ મિશન કર્મયોગી, મિશન કર્મયોગી માટે નીચેના વિધાનો તપાસો, તો કે એનું એક ફીચર આવું છે કે રૂલ બેઝમાંથી રોલ બેઝડ, તો સાચું પડી જાય.
ઓનસાઇટ લર્નિંગ અને ઓફસાઇટ લર્નિંગ આ બે પ્રકારની અલગ અલગ વસ્તુ શીખવાડવામાં, લિંકિંગ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ, ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ એ બંનેને લિંક કરવામાં આવશે, ટ્રાન્સફોર્મેશન ઓફ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુશનને આ બધી વસ્તુ ઈ લર્નિંગ ઉપર વધારે ફોકસ કરવામાં આવશે, ટેકનોલોજીનો એ બધા એનો કઈ રીતે ઉપયોગ કરી શકે એના ઉપર વધારે ફોકસ કરવામાં આવશે. ગઈકાલે મેં એક વિડીયો બનાવેલો હતો કે જેમાં આપણે વાત કરેલી હતી કે બેન્કિંગ સેક્ટરની અંદર ફ્રોડ જે છે ફ્રોડનું પ્રમાણ વધી ગયેલું છે, તો એની અંદર પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણે એને અટકાવી શકીએ છીએ. જેમ કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આપણને ખબર પડી જાય કે કોઈ વ્યક્તિનો આધાર નંબર નાખો તો તરત એની ડિટેલ આપણને ખબર પડી જાય કે આને પહેલાં કેટલી લોન લીધેલી છે, કેટલી વાર ડિફોલ્ટ થયેલી છે, કેટલા હપ્તા નથી ભરેલા, તો આપણને ખબર પડી જાય એનું બેકગ્રાઉન્ડ શું છે, એની ઓકાત છે કે નહીં એ બધી, કે લોન ભરી શકશે કે નહીં ભરી શકે એનો રેકોર્ડ ને બધી ખબર પડી જાય, તો ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે. આઈ ગોટ કર્મયોગી એક પ્રકારનું ડિજિટલ પ્લેટફોર્મને એ બધી વસ્તુ બનાવવામાં આવશે. અહીંયા બાકી તમે પોઝ કરીને વાંચી શકો છો. આનું સિગ્નિફિકન્સ મહત્વનું શું છે, તો ઇન્ડિવ્યુઅર છે એટલે કે આ એક અથાગ પરિશ્રમ ખૂબ જ મોટું પગલું છે, ખૂબ મોટો પરિશ્રમ કરેલો છે. રી ઇન્કાર્નેટ અ ગવર્મેન્ટ સર્વન્ટ, એક રીતે સરકારી કર્મચારી જે છે એની અંદર એક નવી જાન ઉમેરવાની કોશિશ કરવામાં આવી છે અને આઈડિયલ કર્મયોગી બનાવવાની કોશિશ કરે, એની પાસેથી એની ટેલેન્ટનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે અને વધારે સારું કાર્ય કરી શકે એની માટે આ આખી પહેલ છે. સિવિલ સર્વન્ટ મોર પ્રોફેશનલ બનાવી શકે અને પ્રોગ્રેસિવ વિકાસશીલ બનાવી શકે, એનર્જેટિક ઉર્જાયુક્ત બનાવી શકે, ઇન્કલુડિંગ રાઇટ એટીટ્યુડ, એનામાં રાઇટ એટીટ્યુડ અને ટેકનોલોજી ઇનેબલ્ડ વિઝન ઓફ ન્યૂ ઇન્ડિયાના સપનાને સાકાર કરી શકે એવું બનાવી શકે એની માટેનું છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભૂષણ, પ્રશાંત ભૂષણ ઉપર તમને ખ્યાલ હશે 1 રૂપિયાનો પેનલ્ટી લાગે છે. તો એટર્ની જનરલને એ બધા એવું કહે છે કે આ મુદ્દો જે છે એ લાંબા સમય સુધી ચર્ચાનો વિષય રહેશે, કારણ કે અરુણ મિશ્રા એ એના જજ હતા, એ પણ તમારે યાદ રાખવાનું છે. અરુણ મિશ્રા એના જજ હતા, બરાબર, કોના? પ્રશાંત ભૂષણના જજ હતા. તો એટર્ની જનરલને આ બધા લોકો એની ટીકા કરી રહ્યા છે. અત્યારે એટર્ની જનરલનું પર્સનલી એવું માનવાનું થાય છે, એમનું પર્સનલી એવું માનવાનું થાય છે કે એ વધારે ખુશ થાય જો આ પ્રશાંત ભૂષણને કોઈ પણ પ્રકારની પનિશમેન્ટ, કોઈ પણ પ્રકારની સજા ન આપવામાં આવેલી હોત, બરાબર. આ એટલું બધું તમારે યાદ નથી રાખવાનું. આના જે આ પ્રશાંત ભૂષણનો કેસ હતો એ જસ્ટિસ અરુણ મિશ્રા હતા, અરુણ મિશ્રા એની બેન્ચે એને ચુકાદો આપેલો હતો અને એક રીતે સ્કેન્ડલાઇઝિંગ ધ કોર્ટ, આ આખો મુદ્દો આપણે ઘણી બધી વાર ચર્ચા કરેલી છે. આ પ્રશાંત ભૂષણ વિરુદ્ધનો આ જે કેસ છે એના વિશે મેં એક અલગ જ વિડીયો બનાવેલો છે, એમાં ડિટેલમાં સમજાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો. એની લિંક પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે આજે અરુણ મિશ્રા જે છે, જસ્ટિસ અરુણ મિશ્રા, એ પણ હવે થોડા સમયની અંદર રિટાયર્ડ થાય છે અને સુપ્રીમ કોર્ટની અંદર એક એવી કન્વેન્શન, એવી પરંપરા છે કે જે કોઈ પણ જજ રિટાયર્ડ થતો હોય એ આગળ જતા છેલ્લા વર્કિંગ દિવસે, એનો જે છેલ્લો કામ કરવાનો જે છેલ્લો દિવસ હોય ત્યારે તે ચીફ જસ્ટિસ, મુખ્ય ન્યાયાધીશ સાથે બેસે છે અને એની સાથે બેસીને વાતચીતને એવું બધું કરે છે. જો કન્વેન્શન ધેટ આ રિટાયર્ડ ચીફ જસ્ટિસ સિટ્સ વિથ ધ ચીફ જસ્ટિસ ઓન હિઝ લાસ્ટ વર્કિંગ ડે, છેલ્લા દિવસે એની સાથે બેસે છે. જજના સમયગાળા વિશે પણ થોડી વાત કરીએ, કારણ કે આમને રિટાયર થાય છે. તો પહેલાં તો બંધારણની અંદર કોઈ પણ જગ્યાએ આમનો સમયગાળો કેટલા વર્ષ માટેનો હશે એવું કંઈ લખેલું નથી. જજનો, સુપ્રીમ કોર્ટના જજનો સમયગાળો કેટલા વર્ષનો હશે એવું લખેલું નથી. પરંતુ તેમ છતાં પણ સુપ્રીમ કોર્ટની અંદર એવું લખેલું છે, 3 વસ્તુ લખેલી છે કે સુપ્રીમ કોર્ટના જજ જે છે એ 65 વર્ષની ઉંમરે રિટાયર થઈ જશે. કેટલા? 65 વર્ષની. હાઈકોર્ટ હોય તો 62 વર્ષની ઉંમરે રિટાયર થઈ જાય. એવું નથી લખેલું કે 1 વર્ષ માટે રહેશે, 2 વર્ષ માટે, 3 વર્ષ માટે, 5 વર્ષ માટે, 6 વર્ષ માટે, એવું ક્યાંય લખેલું નથી. વિધાનવાળા વાક્યમાં દઈ દે કે સુપ્રીમ કોર્ટના જજનો સમયગાળો 6 વર્ષનો હોય છે, તો વાત ખોટી. 6 વર્ષનો ન થતો, 65 વર્ષના ઉંમર સુધી રહી શકે, બરાબર. ક્વેશ્ચન રિગાર્ડિંગ હિઝ એજ ઇઝ પ્રોવાઇડેડ. હવે આજે એજને બીજી અમુક વસ્તુ જે છે એમાં સુધારો કરવો હોય તો સંસદ એની અંદર સુધારો કરી શકે છે અને સુપ્રીમ કોર્ટના જજ જે છે એ પ્રેસિડેન્ટને લેખિતમાં રાજીનામું પણ આપી શકે છે, એમને ન મજા હોય તો, અને એમને કાઢી પણ શકાય છે પ્રેસિડેન્ટ દ્વારા રેકમેન્ડેશન, ઇમ્પીચમેન્ટની પ્રક્રિયાથી એને કાઢી શકાય છે જેવી રીતે પ્રેસિડેન્ટને કાઢવામાં આવે એવી રીતે. સેલરીઝ એન્ડ અલાઉન્સ વિશે વાત કરીએ તો સેલરી અલાઉન્સ પ્રિવિલેજીસ લેવી પેન્શન એટલે કે એમનું પેન્શનને પગારને આ બધી વસ્તુ જે છે એ ટાઈમ ટુ ટાઈમ પાર્લામેન્ટ દ્વારા નક્કી કરવામાં આવે, એક્સેપ્ટેડ ડ્યુરિંગ ફાઇનાન્શિયલ એમર્જન્સી. ફાઇનાન્શિયલ એમર્જન્સીમાં તે એમના પગાર ઘટાડી શકે, બાકી ન ઘટાડી શકે. રિટાયર્ડ જજ જે છે, અહીંયા એક બીજી મહત્વની વસ્તુ યાદ રાખો, CJI ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, ભારતીય સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ જે છે એ રિટાયર્ડ જજને ક્યારેક ફરીથી પાછા પણ બોલાવી શકે છે અમુક પ્રકારના સ્પેશિયલ કેસની અંદર, અમુક પ્રકારના કાર્ય કરવા માટે. જેમ કે માની લો કે સુપ્રીમ કોર્ટના CJIને એવું લાગે કે કેસનું પ્રમાણ વધી ગયું છે અને એકાદા નવા જજની જરૂર છે, તો એ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજને બોલાવી શકે છે અને જ્યારે રિટાયર્ડ જજને બોલાવે તો એનો પગાર જે છે એ પ્રેસિડેન્ટ નક્કી કરશે. કોણ નક્કી કરશે? પ્રેસિડેન્ટ. અને CJI કોઈ રિટાયર્ડ જજને ફરીથી બોલાવે છે તો પહેલાં પ્રેસિડેન્ટને પૂછવું પડે, પહેલાં પ્રેસિડેન્ટને તો પૂછવું જ પડે અને સાથે સાથે એ જે જજને બોલાવવાના છે એ જજને પણ પૂછવું પડે. એ જજને જો સારું લાગે તો જ આવે, ન સારું લાગે તો એ નાઈ પાડી શકે અને એનો પગાર નહીં પ્રેસિડેન્ટ નક્કી કરશે, બરાબર. ડલી ક્વોલિફાઈડ ને એ જ બધી વસ્તુ અહીંયા લખેલી છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ભારત અને ચાઇના વચ્ચે આ સ્ટેન્ડ ઓફ ને બધું ચાલી રહ્યું છે, તો એના કારણે ભારત અને ચાઇનાને આ બધી વસ્તુ વાતચીતથી સુલઝાવવાની વાત કરવામાં આવી છે. તો અત્યારે ચુસુલ ખાતે ભારત અને ચાઇના વચ્ચે આ વાત ચાલી રહી છે. ચુસુલ ક્યાં છે? તો પેંગોંગ સો જે છે એના સાઉથ બેંક, એના દક્ષિણ કિનારે આવેલું છે ચુસુલ નામનું ગામ. પ્રશ્ન વારંવાર પૂછાય એવો છે કે
આ ભારત અને ચાઇના વચ્ચે આ ચર્ચા ક્યાં થવાની છે તો ચુસુલ નામની જગ્યાએ થઈ છે, પરંતુ ચાઇના જે છે એ વધારે એગ્રેસિવ દર્શાવી રહ્યું છે અને આને કંઈ રિઝલ્ટ ન નીકળતું એવું લાગે છે. ચાઇના વધારે ને વધારે એગ્રેસિવ થઈ રહ્યું, ટેન્શન રનિંગ હાઈ, ટેન્શન જે છે એ બંને વચ્ચે વધતું ને વધતું જાય છે. ચાઇનાનું એવું કહેવાનું થઈ છે કે આ બધો આખો મુદ્દો થઈ ગયેલો છે, ટેન્શન વધી ગયું છે, એમાં સંપૂર્ણપણે ભારત જવાબદાર છે, ભારતે એગ્રેશન દર્શાવેલું છે એના કારણે. બરાબર, અહીંયા અક્ષય જીન છે જે ચાઇનાએ બૂચ મારી દીધેલું છે, અહીંયા સિયોક નદી વહે છે, સિયોક નદી ભારતના હિસ્સામાં આવે છે. બરાબર, આ બધી બધું મેપને એ બધું અહીંયા તમે જોઈ શકો છો, ઘણી બધી વાર ચર્ચા કરી છે. ઇન્ડિયા ઇઝ એન્ટાયરલી રિસ્પોન્સિબલ ફોર ટેન્શન, ભારત સંપૂર્ણપણે જવાબદાર છે ટેન્શન માટે, એવું ચાઇનાનું કહેવાનું થઈ છે. હવે જો ચાઇના ભારત ઉપર પ્રેશર બનાવવા માટે અને ભારત ઉપર ઇન્ફ્લુએન્સ પ્રભાવ વધારવા માટે નોન મિલિટરી ટેકનિક્સ અપનાવી રહ્યો છે, એટલે કે મિલિટરીને નથી મોકલી રહ્યું પરંતુ કોઈ બીજી રીતે, જેમ કે આ BRO બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવનો ઉપયોગ કરી રહ્યો છે, બીજી અન્ય મિલિટરી સિવાયની અન્ય બાબતો જે છે એનો ઉપયોગ કરી અને ભારત ઉપર પ્રેશર બિલ્ડ કરવાની કોશિશ કરી રહ્યો છે, જે સારી વસ્તુ છે. અને આવું ભારતને કેમ ખબર પડી? તો US ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સના ડિફેન્સે અમેરિકાની સંસદની અંદર, અમેરિકાની સંસદને કોંગ્રેસ કહે છે, ત્યાં રિપોર્ટ લોન્ચ કર્યો, એની અંદર આ બધી વસ્તુ આપવામાં આવેલી છે કે ચાઇના નોન મિલિટરી રીતે, મિલિટરીનો ઉપયોગ કર્યા વગર, નોન મિલિટરીનો ઉપયોગ કરી ટેક્ટિક ઉપયોગ કરી રહી છે ભારત ઉપર પ્રેશર બનાવવા માટે. કી ફાઇન્ડિંગ્સ પણ આપેલી છે કે મિલિટરી મોડર્નાઇઝ કરી રહી છે ચાઇના, જો શું કરે, મિલિટરીને મોડર્ન કરી રહી છે, શિપ બિલ્ડિંગ, નવા નવા શિપને, નવા નવા સબમરીન એ બધું બનાવ્યું, લેન્ડ બેઝડ કન્વેન્શનલ બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ નવી નવી ડેવલપ કરી રહી છે, ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ સિસ્ટમને આ બધું બનાવી રહી છે. મતલબ કે એક રીતે ભારત ઉપર હુમલો નથી કરતું પરંતુ પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહી છે. બરાબર, ચાઇના દ્વારા તો ભારતે પણ એ બધા માટે તૈયાર રહ્યું છે. નોન વોર મિલિટરી એક્ટિવિટીઝ આ બધાની અંદર પણ એ રહે છે અને ભારતને એક રીતે વોર્નિંગ આપવાની કોશિશ કરે છે. જીઓ પોલિટિકલ પોલિટિક્સ ઓફ ઇન્ડો પેસિફિક રિજિયન્સ, આખી આખી વસ્તુ ઇન્ડો પેસિફિક એટલે કે ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશનની અંદર પ્રભુત્વ જમાવવાની આખી લડત છે. બરાબર, જો અહીંયા આ ઇન્ડિયન ઓશન છે અને આ પેસિફિક ઓશન છે એ તમને ખબર હોય છે, ઘણી બધી વાર આપણે ચર્ચા કરી છે. ચાઇના BRO દ્વારા, વન બેલ્ટ વન રોડ દ્વારા, બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ દ્વારા પણ ભારતને કાઉન્ટર કરવાની કોશિશ કરી રહ્યું છે, ભારતને ઘેરવાની કોશિશ કરી રહ્યું છે. ચાઇનાએ આ બધી ઘણી બધી જગ્યાએ નેવી અને મિલિટરી અને આર્મી બેઝ બનાવેલા છે ભારતને ઘેરવા માટે, સ્ટ્રિંગ ઓફ પર્લ્સની નીતિથી એ પણ આપણે ચર્ચા કરેલી છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો UNSC યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલ સુરક્ષા પરિષદની અંદર પાકિસ્તાને એક રિઝોલ્યુશન પસાર કરેલું હતું, જેમાં એણે એમ કીધેલું હતું, ભારતના 4-5 વ્યક્તિના નામ આપેલા હતા, ભારતના 2-3 વ્યક્તિના નામ આપેલા હતા અને એમ કીધું હતું કે આ 2-3 ભારતીય જે છે આને પણ આતંકવાદીના લિસ્ટની અંદર સમાવેશ કરો, આને ટેરર લિસ્ટની અંદર નાખી દો. પરંતુ UNSC એ ના પાડી દીધી કે તમે કહેવું એવું થાય નહીં, એ આતંકવાદી છે નહીં, ભારતના લોકો છે, ભારતના નાગરિક છે, એ આતંકવાદી નથી. એવી ના કોણે પડી? તો કે ફ્રાન્સ, UK અને USA ત્રણેય ના પાડી દીધી એને આતંકવાદીના લિસ્ટની અંદર નાખવાની. તમારે અત્યારે યાદ રાખવાની છે 1267 કમિટી, 1267 કમિટી, 1267 કમિટી એ કોની સાથે સંબંધિત છે? તો ઇન્ડિયન, જો ડેઝિગ્નેટ ઇન્ડિયન્સ એટ ટેરરિસ્ટ અંડર પાકિસ્તાને એવો ખરડો પસાર કર્યો હતો કે ભારતના લોકોને આતંકવાદી ગણો અથવા આતંકવાદીના લિસ્ટની અંદર નાખો. આતંકવાદીનું લિસ્ટ ક્યાં આપેલું છે? 1267 નંબરની કમિટીમાં, જે કાઉન્ટર ટેરરિઝમ ઉપરના સેન્શન એટલે કે પ્રતિબંધ મૂકે છે. અને એવું કીધેલું હતું કે ભારતના લોકો અફઘાનિસ્તાનની અંદર ઇન્ડિયન અફઘાનિસ્તાનની અંદર આતંકવાદી પ્રવૃત્તિઓ કરી રહી છે. એ વ્યક્તિ કોણ હતા? તો કે અંગારા અપ્પાજી અને ગોબિંદા પટનાયક, આ બે વ્યક્તિની વાત કરવામાં આવી. આની પહેલાં પણ 4 ભારતીયો જે છે એને પાકિસ્તાને આરોપ મૂકેલો હતો કે આ આતંકવાદી છે, પરંતુ એ પાકિસ્તાનનું કંઈ ચાલેલું નથી, ના પાડી દીધેલી છે. વેણુ માધવ ડોંગરા જે છે એ પણ આની પહેલા એમને પણ આતંકવાદી લિસ્ટની અંદર નાખવાનું કીધેલું હતું ચાઇનાએ, સોરી પાકિસ્તાને, પરંતુ અમેરિકાએ 19 જૂને ના પાડી દીધી હતી કે એ આતંકવાદી નથી. અજય મિસ્ત્રીને પણ આતંકવાદીના લિસ્ટમાં નાખવાનું પાકિસ્તાને કીધેલું હતું, પરંતુ અમેરિકા, UK, ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ આ બધાએ ના પાડી દીધેલી હતી કે ના ના એમને આતંકવાદી છે નહીં. યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની કમિટી 1267 અથવા 1267 નંબરની કમિટી શું છે? 1999માં બનાવવામાં આવેલી હતી. કોના અંતર્ગત? તો કે તાલિબાન સાથે સંબંધિત, તાલિબાન નામનું આતંકવાદી સંગઠન જે છે એના સાથે સંબંધિત જેટલા પણ લોકો જે છે એની ઉપર, એમના એસેટ્સ, એમની સંપત્તિ ફ્રીઝ કરવા માટે, એમની સંપત્તિ જપ્ત કરવા માટે, એમની ઉપર પ્રતિબંધ મૂકવા માટે, એમને એર એમ્બાર્ગો એટલે કે એમને હવાઈ મુસાફરી ન કરી શકે એની માટે, એમને કોઈ પણ પ્રકારના હથિયાર ન રાખી શકે એની માટે. ટૂંકમાં એટલું યાદ રાખી લો કે 1267 નંબરની કમિટી જે છે એ તાલિબાન ઉપર પ્રતિબંધ મૂકવા માટેની હતી, તાલિબાન ઉપર પ્રતિબંધ. જો ટ્રાવેલ બેને અહીંયા બધી વસ્તુ અહીંયા આપેલી છે. 17 જૂન 2011ની અંદર એડોપ્શન ઓફ રિઝોલ્યુશન 1988 2011 આ બનાવવામાં આવેલું, ત્યારે કમિટી સ્પ્લિટ, ત્યારે આજે કમિટી 1267 નંબરની કમિટી બે વિભાગમાં વહેંચાઈ ગઈ હતી. અત્યારે એટલું યાદ રાખો કે તાલિબાન સાથે સંબંધિત કઈ કમિટી છે યુનાઇટેડ નેશન્સની? તો 1267 નંબરની. અને 1267 નંબરની જે કમિટી જે છે એ આગળ જતા અલ કાયદા સેન્ક્શન કમિટી તરીકે પણ ઓળખાવા માંગી ગઈ, અલ કાયદા સેન્ક્શન કમિટી. બરાબર, તાલિબાન સાથે પણ અને અલ કાયદા સાથે પણ સંબંધિત છે. પછી આગળ જતા, કારણ કે મેં તમને કીધું ને બે ગ્રુપમાં એ વહેંચાઈ ગઈ હતી, સેપરેટ થઈ ગઈ હતી, સેપરેટ કમિટી.
પર્સ્યુઅન્ટ ટુ રિઝોલ્યુશન 1988-11-2011-2011 એ જે છે એ અલકાયદા સાથે સંબંધિત છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ મેઝર્સ અગેન્સ્ટ ઇન્ડિવિડ્યુઅલ એન્ડ એન્ટિટીઝ તાલિબાન સાથે એસોસિએટેડ, તાલિબાન સાથે સંબંધિત કોઈ પણ વ્યક્તિ હોય તો એની ઉપર સેન્કશન પ્રતિબંધ મૂકવાનું કાર્ય કરે છે. 17 ડિસેમ્બર 2015 આ રિઝોલ્યુશન જે છે એ યુનાઇટેડ નેશન્સે એક્સેપ્ટ કરેલું હતું. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો યુએઈ ફ્લાઇટ્સ ટુ ઓલ નેશન્સ કેન ફ્લાય ઓવર સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયા કીધેલું છે, હવે કહી દીધું સાઉદી અરેબિયા, એવું કહી દીધેલું કે યુએઈની કોઈ પણ ફ્લાઇટ જે છે કોઈ પણ દેશની અંદર જતી હશે તો એ સાઉદી અરેબિયાની ઉપરથી ઉડી શકશે. બરાબર, સાઉદી અરેબિયાએ અત્યાર સુધી એવું કીધેલું હતું કે એના ઉપરથી, એની ઉપરનું જે આકાશ છે એની ઉપરથી યુએઈની ફ્લાઇટ ઉડી શકશે નહીં. પરંતુ હવે સાઉદી અરેબિયાએ કહી દીધું કે વાંધો નહીં, તમને મજા આવે તો ઉડો, ત્યાંથી ફ્લાઇટ ઉડાડી અને લઈ જાઓ, હવે પરમિશન આપી દીધેલી છે. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો ગુજરાત સાથે સંબંધિત છે, ઇકોનોમી સાથે સંબંધિત છે. મુંદ્રામાં ભારતની અંદર કચ્છ નામનું એક જિલ્લો છે, ગુજરાતની અંદર કચ્છ છે, ત્યાં મુંદ્રા નામનું પોર્ટ આવેલું છે. મુંદ્રા પોર્ટ જે છે એ અદાણીનું છે, અદાણીનું. બરાબર, અદાણીના માલિક કોણ છે? અદાણીના માલિક છે ગૌતમ અદાણી. બરાબર, તો ભારતનું એ સૌથી બિઝીમાં બિઝી પોર્ટ છે અને સૌથી મોટું પ્રાઇવેટ પોર્ટ છે. તો વાત એવી હતી કે મુંદ્રા પોર્ટ જે છે એ ચાઇનાની એક કંપની જે છે એની સાથે કરાર કરવાના હતા, પરંતુ તમને ખ્યાલ હશે કે ચાઇના સાથેનો કોઈ પણ કરાર અત્યારે સરકારની સ્ક્રુટિની સૂક્ષ્મ તપાસની અંતર્ગત આવે છે. તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ છે અને મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સે આ જે કરાર જે છે એની ઉપર તપાસ કરવાની, ઇન્વેસ્ટિગેશન કરવાની કોશિશ કરી દીધી છે અને કદાચ હવે આ જે ડીલ થવાની હતી એ થશે નહીં. ચાઇનાની ફિર્મને, ચાઇનાની કંપનીને આ જે મુંદ્રા પોર્ટની અંદર અમુક વસ્તુ સ્થાપવાની હતી એ હવે એને મળશે નહીં. આ જે એગ્રીમેન્ટ જે છે એ અદાણી અને ફ્રાન્સની કંપની ફ્રેન્ચ જોઈન્ટ વેન્ચર પાર્ટનર એ બંનેની વચ્ચે હતી અને ચાઇનાની જે ચાઇના મર્ચન્ટ્સ ગ્રુપ, ચાઇના મર્ચન્ટ એટલે વેપારી, એમના જે ગ્રુપનું હતું જે ચાઇનાની સરકારની કંપની છે એમાં 50% હિસ્સો લેવાની નાવી કંઈક વાત હતી, પરંતુ કદાચ હવે એને પરમિશન મળશે નહીં. બરાબર, એટલું બધું આપણે ડિટેલમાં જાણવાની જરૂર નથી. અહીંયા જો ભારતના અમુક પોર્ટ વિશે તમે જોઈ શકો છો, ગુજરાતની અંદર ઘણા બધા પોર્ટ આવેલા છે. ગુજરાતને સૌથી વધુ દરિયા કિનારો મળેલો છે. બરાબર, તો મુંદ્રાને, કંડલાને, જામનગરને આ બધા પોર્ટ આવેલા છે. પછી મુંબઈમાં પણ પોર્ટ આવેલું છે, ગોવામાં. અમુક આપણા આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પોર્ટ પણ છે, એના નામ તમારે યાદ રાખવાનું છે. મેંગ્લોરમાં આર્ટિફિશિયલ આવેલું છે, વિશાખાપટ્ટનમમાં, પછી ચેન્નઈની અંદર અને તુતીકોરીની અંદર આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પોર્ટ ભારતે બનાવેલા છે. બરાબર, તમારે આપણે મુંદ્રા પોર્ટ વિશે બીજી થોડી ડિટેલમાં વાત કરીએ તો સૌથી મોટું પ્રાઇવેટ ખાનગી પોર્ટ છે નોર્થ સોર્સ, ગલ્ફ ઓફ કચ્છ, કચ્છના આખાતમાં આવેલું છે. મુંદ્રા કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. ડીપ ડ્રાફ્ટ, અહીંયા ડ્રાફ્ટ આવેલું છે. ઓલ વેધર, કોઈ પણ સિઝનની અંદર, શિયાળો, ઉનાળો, ચોમાસું, કોઈ પણ વેધરની અંદર વર્ક કરી શકે એવું પોર્ટ છે. લાર્જેસ્ટ કમર્શિયલ, વ્યાપારિક ધોરણે સૌથી મોટું પોર્ટ છે. ઓનલી પોર્ટ ઇન ભારત દેશની અંદર એકમાત્ર એવું પોર્ટ છે કે જે હેન્ડલ કરી શકે છે, સ્ટોરેજ કરી શકે છે, ફેસિલિટી કરી શકે છે, ક્રૂડ ઓઇલનું સ્ટોરેજ કરી શકે, કન્ટેનરનું, ડ્રાય બલ્ક, બ્રેક બલ્ક, ઓટોમોબાઈલ્સ, લિક્વિડ કાર્ગો, આ બધી વસ્તુનું એક સાથે સ્ટોરેજ કરી શકે એવું એકમાત્ર પોર્ટ છે. એટલે ભાઈ એવું નહીં સમજવાનું કે અહીંયા ક્રૂડ ઓઇલ લખેલું તો ક્રૂડ ઓઇલ શું બીજે ક્યાંય સ્ટોરેજ નહીં થતું, આ બધી વસ્તુ ભેગી થઈ અને એની સ્ટોરેજ કેપેસિટી એવું એકમાત્ર પોર્ટ છે. બરાબર, બીજે બધે પણ થાય તો છે જ તે. લાર્જેસ્ટ પોસ્ટ પનામાક્સ વેસલ એ અહીંયાથી આવી શકે છે અને 4 મિલિયન TEUs એટલે કે 20 ફીટ ઇક્વિવેલન્ટ યુનિટ્સ, મતલબ કે ખૂબ મોટું પોર્ટ છે. આનું સંચાલન કોણ કરે છે? તો કે મુંદ્રા પોર્ટ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંતર્ગત આવે છે લિમિટેડ અને અદાણી ગ્રુપ એ એનું માલિક છે, એક રીતનું પ્રાઇવેટ ગ્રુપ છે. બીજો અતિ મહત્વનો ઇકોનોમી સાથે સંબંધિત આર્ટિકલ જોઈએ તો ઇકોનોમિક ગ્રોથ, આપણો જે વિકાસ છે ગ્રોથ એ આવતા વર્ષે ક્વાર્ટર વનની અંદર વિકાસ થાય એવું લાગવામાં આવે છે. આપણે લાસ્ટમાં જોયું હતું કે આપણી ઇકોનોમી 23% શ્રિંક થઈ ગઈ છે, 23% જેટલી માઇનસ થઈ છે, જે આખા વિશ્વની અંદર સૌથી વધુ છે. બરાબર, પરંતુ હવે આશાના કિરણ સ્વરૂપે, હોપ ઓફ રે તરીકે એવું જોવામાં આવે છે કે નેક્સ્ટ યર, આવતા વર્ષના ક્વાર્ટર વનની અંદર કદાચ આપણે પાછો વિકાસ, ઇકોનોમિક ગ્રોથ હાંસિલ કરી લઈશું. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો અમુક પ્રકારના ગ્રુપ જે છે, કેપિંગ MEIS, ભારત સરકારે, પહેલાં તો યાદ રાખો, ભારત સરકારે એક્સપોર્ટને ઉત્તેજન આપવા માટે અમુક પ્રકારની ઇન્સેન્ટિવ સ્કીમ લોન્ચ કરેલી છે. ઇન્સેન્ટિવ સ્કીમ કે જેના અંતર્ગત ભારત સરકાર, ભારતમાંથી કોઈ વ્યક્તિ, કોઈ વેપારી એક્સપોર્ટ કરશે તો એને અમુક પ્રકારના પૈસા, અમુક પ્રકારના ઇન્સેન્ટિવ આપશે એવી સ્કીમ લોન્ચ કરેલી હતી. પરંતુ અત્યારે ભારત સરકારે એ સ્કીમ ઉપર અમુક પ્રકારની કેપ મૂકી દીધી, કેપ એટલે કે લિમિટ મૂકી દીધી કે અમે આટલું જ ઇન્સેન્ટિવ આપશું, આનાથી વધારે ઇન્સેન્ટિવ આપીશું નહીં. તો બધા જે ટ્રેડર્સ લોકો, વેપારી લોકો જે છે એનો વિરોધ કરી રહ્યા છે કે સરકારે આવી કેપ મૂકવાની જરૂર નથી, કે અનલિમિટેડ રાખવાની હતી, આજે લિમિટ મૂકી એવું કરવાની જરૂર નથી. ગવર્મેન્ટ્સ ડિસિઝન કેન એક્સપોર્ટ ઇન્સેન્ટિવ, એક્સપોર્ટ ઉપર ભારતમાંથી વિદેશમાં કંઈ વેચશે તો ઇન્સેન્ટિવ આપશે, એની ઉપર કેપ મૂકી દીધેલી છે. કેટલી કેપ મૂકી છે? 2 કરોડ પર એક્સપોર્ટર ઓન આઉટબોર્ડ એક કેપ મૂકેલી છે. 2 કરોડ. સ્કીમ અંતર્ગત થોડી વાત કરીએ તો એમાં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સપ્ટેમ્બર અને ડિસેમ્બર દરમિયાન ભારતના જે કોઈ પણ વેપારી એક્સપોર્ટ કરશે તો એને અમુક પ્રકારનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે. આ સ્કીમનું નામ શું હતું? તો કે MEIS નો મતલબ શું થાય? મર્ચન્ટ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, મર્ચન્ટ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ. પ્રશ્ન ડાયરેક્ટ પૂછે તો MEIS લખવાનું છે, જેના અંતર્ગત શું નક્કી કરવામાં આવ્યું હતું? સપ્ટેમ્બરથી ડિસેમ્બરમાં ભારતનો કોઈ વેપારી એક્સપોર્ટ કરશે તો એને ઇન્સેન્ટિવ, અમુક પ્રકારના પૈસા આપવામાં આવશે.
બરાબર, પરંતુ સરકારે હવે એની ઉપર કેપ મૂકી દીધેલી છે કે 2 કરોડ પર એક્સપોર્ટર, એક એક્સપોર્ટરને માત્ર 2 કરોડની લિમિટ હશે તો જ તે ઇન્સેન્ટિવ આપવામાં આવશે, બાકી આપવામાં આવશે નહીં. આ MEIS જે છે એ સ્કીમ દ્વારા ભારત સરકાર દ્વારા પહેલાંથી એક્સપોર્ટ માટે ઇન્સેન્ટિવ આપવામાં આવતી, બીજી જે 5 જેટલી અલગ અલગ સ્કીમ હતી એ બંધ કરી નાખી અને આ MEIS એક ચાલુ કરી નાખી, એટલે કે 5 જેટલી સ્કીમને એકમાં મર્જ કરી નાખેલી હતી. આ 5-5 સ્કીમના નામ જોઈએ તો ફોરેન ટ્રેડ પોલિસી 2009-2014, પછી ફોકસ પ્રોડક્ટ સ્કીમ, ફોકસ માર્કેટ સ્કીમ, માર્કેટ લિંક્ડ ફોકસ પ્રોડક્ટ સ્કીમ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સેન્ટિવ સ્કીમ અને વિશેષ કૃષિ ગ્રામીણ ઉપજ યોજના, આ બધીને મર્જ કરી અને આ MEIS ચાલુ કરી દીધી. MEIS એટલે કે મર્ચન્ટ એક્સપોર્ટ ફ્રોમ ઇન્ડિયા સ્કીમ, એ તમને ખબર હોય જો. આનો ઓબ્જેક્ટિવ શું હતો કે જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને બધું ઇનએફિશિયન્સી ને બધું કરી શકાય અને એક્સપોર્ટને બૂસ્ટ કરી શકાય, એક્સપોર્ટ જે છે એ વધારી શકાય. સ્કીમ પ્રોવાઇડ્સ ઇન્સેન્ટિવ આપવામાં આવશે, ડ્યુટી ક્રેડિટ સ્ક્રિપ્ટ આપવામાં આવશે અને લોસ પેમેન્ટ ડ્યુટીની અંદર લોસ થાય તો એ પણ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ગ્રુપ એ, ગ્રુપ બી, ગ્રુપ સી આવી રીતે અલગ અલગ ગ્રુપ પાડવામાં આવે છે. ગ્રુપ એ અંતર્ગત શું હોય તો કે ભારતના વેપાર જે છે યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથે જે વેપાર થતો હોય એને ગ્રુપ એમાં ગણવામાં આવશે, અને ગ્રુપ એમાં અમેરિકા અને યુરોપિયન યુનિયનમાં જો એક્સપોર્ટ કરવામાં આવશે તો ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ગ્રુપ બેમાં કયા દેશ છે તો આખા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ એક્સપોર્ટ કરવામાં આવશે કે જે એની અંદર સૌથી વધુ ઇન્સેન્ટિવ આપવામાં આવશે. ગ્રુપ સીની અંદર સાર્ક, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, EU અને આફ્રિકન કન્ટ્રી, આ બધી જગ્યામાં આપવામાં આવેલા છે. અને ગ્રુપ સી અંતર્ગત જે આવતા હશે એની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્સેન્ટિવ આપવામાં આવશે નહીં, તો એ તમને ખબર હોવી જોઈએ. ભારતની ટ્રેડ પોલિસી વિશે થોડી વાત કરીએ તો આ $900 બિલિયનની આ બધી વસ્તુ તમે અહીંયા પોઝ કરીને જોઈ શકો છો અથવા PDF ડાઉનલોડ કરીને જોઈ શકો છો. બીજો અતિ મહત્વનો આર્ટિકલ જોઈએ તો મહારાષ્ટ્રની સરકારે એવું નક્કી કરેલું છે કે 600 એકરનું જે જંગલ જે છે, 600 એકરનો આરે વિસ્તાર જે છે, આરે નામનો વિસ્તાર છે, અરે નામનો વિસ્તાર, એને રિઝર્વ ફોરેસ્ટની અંદર કન્વર્ટ કરશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી, એવી જાહેરાત કરેલી છે. આ જે આરે નામનું ફોરેસ્ટ, આરે નામનું જંગલ જે છે એ સંજય ગાંધી નેશનલ પાર્કની બાજુમાં આવેલું છે. આરે નામનું જંગલ જે છે એ મહારાષ્ટ્ર મુંબઈની અંદર બરોબર વચ્ચે વચ્ચે એરિયામાં આવેલું છે. ઇન્ટેન્સિવ ફોરેસ્ટ બ્લોઝનિંગ એટલે કે અહીંયા જંગલ બનાવવાની વાત કીધેલી છે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ. સેક્શન 4 ઓફ ધ ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ અંતર્ગત આ નક્કી કરવામાં આવ્યું છે કે સેક્શન 4 જે છે અહીંયા લાગુ કરવામાં આવશે. ઇન્ડિયન ફોરેસ્ટ એક્ટ અંતર્ગત 600 એકરની જમીન જે છે અહીંયા ફોરેસ્ટ રિઝર્વ જંગલ બનાવવામાં આવશે એવું નક્કી કરવામાં આવેલું છે. ઇન્સ્યોરિંગ ઓલ રાઇટ્સ, અહીંયા એ પણ ધ્યાન રાખવામાં આવે છે કે આદિવાસી લોકો, ટ્રાઇબલ કમ્યુનિટીના લોકોના અધિકારો, રાઇટ્સ જે છે એ જળવાઈ રહે, એના લોકોનું હેબિલિએશન એ બધું જળવાઈ રહે, ઇસ્લામને એ બધું જળવાઈ રહીને એનું પણ ધ્યાન રાખવામાં આવશે. 90 એકરનો એરે છે, આ બધી વસ્તુ જો અહીંયા પેલું છે મેપની અંદર પણ આરે નામનું જંગલ છે એ તમારે યાદ રાખવાનું છે. આ જગ્યાએ આરે નામની કોલોની પણ આવતી હતી. આરે કોલોની વિશે થોડી વાત કરીએ તો આરે મિલ્ક કોલોની, દૂધ વેચવાવાળી જે હોય આરે મિલ્ક કોલોની તરીકે પહેલાં અહીંયા જણાવવામાં આવતી હતી. અને દારા એન ખુરદોઈ નામના વ્યક્તિ હતા, દારા એન ખુરોદી નામના વ્યક્તિ હતા. દારા એન ખુરોદી એ એક એવા જ વ્યક્તિ છે પરંતુ લેસ ફેમસ, એ એટલા બધા ફેમસ નહોતા. વર્ગીસ કુરિયનનું નામ તમે સાંભળેલું છે, વર્ગીસ કુરિયન એ જ વ્યક્તિ છે શ્વેત ક્રાંતિના જનક ગણાય છે ભારતની અંદર. આ ગુજરાતની અંદર ખાસ કરીને અમૂલનો જે જનક જે છે એ વર્ગીસ કુરિયન હતા, એનો આઈડિયા આપેલો હતો. તો એના મિત્ર હતા દારા એન ખુરોદી અને એ એના મિત્ર હતા, કલીગ્સ હતા, સહાયક હતા. એમણે પણ મિલ્ક રિવોલ્યુશન સંબંધિત કાર્ય કરેલું હતું. અને આ દારા એન ખુરોદી એમને પણ રામન મેગ્સેસ એવોર્ડ મળેલો હતો 1963ની અંદર વર્ગીસ કુરિયન સાથે તે, પરંતુ આ એટલા બધા ફેમસ નહોતા. આ કોલોની એમના દ્વારા 1949માં સ્થાપના કરવામાં આવી હતી અને એ સમયે ઇનોગરેટેડ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જવાહરલાલ નહેરુ દ્વારા 1951ની અંદર. ફિલિંગ ઓફ ટ્રીઝ, એ સમયે ત્યાં વૃક્ષોને એ બધું વાવવામાં આવેલું હતું અને મુંબઈની મેટ્રો ટ્રેન બનાવવાની હતી તો એ જંગલ કાપવાની વાત કરવા. આરે ફોરેસ્ટ એ સંજીવ ગાંધી નેશનલ પાર્કની ખૂબ જ નજીક છે. આરે ફોરેસ્ટ જે છે એમાં એ જ પ્રકારની વેજીટેશન, એ જ પ્રકારની બધા વનસ્પતિની જોવા મળે છે. બાજુમાં મીઠી રિવર પણ છે, મીઠી નામની રિવર. પ્રશ્ન પૂછે છે કઈ નદી છે તો મીઠી રિવર. પરંતુ ત્યાં પોલ્યુશન, ઇન્ડસ્ટ્રી, ઉદ્યોગોના કારણે પ્રદૂષણ એ બધું વધી ગયું છે તો એ ઘટાડવાની વાત છે. જો અહીંયા મેપની અંદર આપેલું છે કેવું ગ્રીન એરિયા દેખાય છે, ગ્રીન એરિયાની અંદર જંગલ પણ તમે જોઈ શકો છો. પર્યાવરણવિદો જે છે એનો વિરોધ કરી રહ્યા છે કારણ કે અહીંયા 80 જેટલી બટરફ્લાયની સ્પીસીસ જોવા મળે છે, 90 જેટલી સ્પાઈડરની સ્પીસીસ જોવા મળે છે, 46 જેટલી રેપ્ટાઇલ એટલે કે સરીસૃપ પ્રાણીઓની સ્પીસીસ જોવા મળે છે, 34 જેટલા ફ્લાવર જોવા મળે છે અને 9 લેપર્ડ જોવા મળે છે. 4.5 લાખ જેટલા વૃક્ષો પણ અહીંયા જોવા મળે છે. એક રીતે મુંબઈના ગ્રીન લંગ, મુંબઈના લીલા ફેફસા તરીકેનું બિરુદ પણ મળેલું છે. જો અહીંયા તે તમે જોઈ શકો છો સંજય ગાંધી નેશનલ પાર્કની બાજુમાં છે આ મેપ, આખો મુંબઈનો મેપ છે. બરાબર, તો આજ માટે આટલું રહેવા દઈએ. બાકી તમે આ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામમાં બધેમાં સ્ટડી ટેલર હાર્દિક તરીકે જોડાઈ શકો છો. ત્યાં તમે પ્રશ્ન પણ પૂછી શકો છો, તમારો કોઈ પણ પ્રશ્ન હશે એ જવાબ દેવામાં આવશે. અને કમેન્ટની અંદર પણ યુટ્યુબમાં પણ આ વિડીયોની નીચે કમેન્ટમાં જણાવી શકો છો કે શું પ્રશ્ન છે. બાકી સ્ટડી ટેલર ટેલિગ્રામમાં ચેનલ જોઈન કરી નાખો તો તમને વિડીયોની PDF પણ મળી જશે. બરાબર, તો આજ માટે આટલું રાખીએ, પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, મિશન કર્મયોગી કોની સાથે સંબંધિત છે?
સંજય ગાંધી નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? સૌથી મોટું પ્રાઇવેટ પોર્ટ કયું છે? સૌથી મોટું ભારતની અંદર પ્રાઇવેટ પોર્ટ એટલે કે સૌથી મોટું બંદર કયું છે? સરકારે અત્યારે આ પબજીને એ બધા એપ્લિકેશન બેન કરી દીધેલા છે, તો એપ્લિકેશન બેન કરવાનો પાવર સરકારને કયા આર્ટિકલ, અહીંયા આર્ટિકલ નહીં આવે, સોરી અહીંયા આર્ટિકલ નહીં આવે, અહીંયા સેક્શન આવે, સેક્શન આવશે તો સરકારને, સરકારને એ વસ્તુ જે છે એ કયા સેક્શન અંતર્ગત મળે છે, બરાબર? જો એ પણ કહી દઉં કે આર્ટિકલ અને સેક્શનની વચ્ચેનો તફાવત શું છે. આર્ટિકલ જે છે એ કોઈપણ દેશની જે મૂળભૂત વસ્તુ હોય એમાં જ લાગુ પડે, એટલે કે આર્ટિકલ માત્ર બંધારણની અંદર જ હોય. ભારતની અંદર સૌથી સર્વોચ્ચ, સૌથી મહત્વની વસ્તુ, ફંડામેન્ટલ મૂળભૂત વસ્તુ કઈ છે? તો એ બંધારણ છે. તો બંધારણની અંદર જે બધી કલમ આપેલી હોય એને આર્ટિકલ કહેવાય. એની સિવાય બીજા જે કોઈ પણ કાયદા બને એની અંદર જે કલમ આપેલી હોય એને સેક્શન કહેવાય, બરાબર? તો અહીંયા આર્ટિકલ નહીં આવે, અહીંયા સેક્શન આવશે. તો કયા સેક્શન અંતર્ગત આ બધા એપ્લિકેશન બેન કરવામાં આવેલા છે? અને ક્વેશ્ચન અવર, ક્વેશ્ચન અવર કેટલા કલાકનો હોય છે અને એ ક્યારે હોય છે, એનો સમયગાળો શું હોય છે એ તમારે કહેવાનું છે, બરાબર? તો આજ માટે આટલું રહેવા દઈએ, બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર ધ હાર્દિક સાથે.